આલો ચલો ક્લિયર તો સર્વનામનો ટોપિક આવે છે વ્યાખ્યા જોઈ ગયા હતા આપણે કે સર્વનામ કોને કહેવામાં આવે નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે અને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ અને સર્વનામના બે પ્રકાર આપણે જોઈ ગયા હતા એક હતો અનિશ્ચિતવાચક સર્વનામ અને એક સ્વવાચક સર્વનામ આ બે પ્રકાર ઉપર કાલે ચર્ચા થઈ ગઈ હતી ફરી રિપીટ કરું છું અનિશ્ચિતવાચક સર્વનામ સૂચવતા શબ્દો કયા છે કોક કઈક કશુક આ બધા શબ્દો અનિશ્ચિતતાનું સૂચન કરે છે એ કોઈ નિશ્ચિતતાનું સૂચન કરતા નથી અને સ્વવાચક સર્વનામ સૂચવતા શબ્દો કયા હતા તો કે સ્વવાચક સર્વનામ સૂચવતા શબ્દ પોતે જાતે પંડે સ્વયં ખુદ આ બધા શબ્દો સ્વવાચક સર્વનામનું સૂચન કરતા હતા હવે ત્રીજો પ્રકાર જોઈએ દર્શક વાચક સર્વનામ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે જેને ઓળખવામાં આવે અંગ્રેજીની અંદર બરાબર એ દર્શક વાચક સર્વનામ ઉપર ચર્ચા આપણે કરીએ તો દર્શક વાચક સર્વનામનું સૂચન કરતા શબ્દો કયા છે આર્ય દર્શક વાચક સર્વનામનું સૂચન કરે છે આ તે પેલો પેલી પેલું અને પેલા બરાબર આ શબ્દો દર્શક વાચક સર્વનામનું સૂચન કરે છે આ તે પેલો પેલી પેલું પેલા બરાબર અંગ્રેજીની અંદર ધીઝ ધેટ અને ધોસ આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે આવે છે જ્યારે ગુજરાતીની અંદર જેવું કામ અંગ્રેજીમાં ધીઝ ધેટ ધોઝનું છે ને એવું જ કામ ગુજરાતીમાં આ તે પેલો પેલી પેલું પેલાનું છે જ્યારે કોઈ વસ્તુને દર્શાવીને વાત કરવી આપણે દર્શાવીને કંઈક કેવું હોય બરાબર કે આ લાઈટ છે પેલો સૂર્ય છે તે ચંદ્ર છે આ બોટલ છે આ કેમેરો છે આમ દર્શાવીને કોઈ વાત કરવી હોય તો આપણે દર્શક વાચક સર્વનામનો ઉપયોગ કરીએ છીએ હું સિમ્પલ ઉદાહરણ આપીને તમને સમજાવું આપણે ગામડાની અંદર લગનગાળો ચાલુ હોય લગનગાળો બરાબર તો લગનગાળામાં હવે તો લગભગ બધા માણસો સ્થિર થતા જાય છે બધા પોત પોતાનું કામ જ કરતા છે એટલો બધો લગનની અંદર રસ હવે રહ્યો નથી માણસોમાં જે પેલા ઉમંગ હતો જાનમાં જવા ને પેલા તમે હરખ હમાતો નહીં એટલા બધા તૈયાર હતા જાનનો ઉમંગ કે અમને કહેવાનો એવા દુઃખ લગાડતા કઈ કરતા હવે એવું કઈ રહ્યું નથી એ કહેવા પૈણી એવો ને પતું જેવું કે કઈ વાંધો ન કીધું કઈ બરાબર તે તારું કરી લીધું તું વાંધો બરાબર તો જાનની અંદર અત્યારે કોઈ જાય અથવા કોઈ લગ્ન પ્રસંગની અંદર અત્યારે કોઈ વ્યક્તિ જાય ને બરાબર તો હું કરતો હોય ખબર તો કે જનરલ જે યુવાનો હોય યુવાનો હું કરતા હોય એની આપણે વાત કરીએ લગભગ પોત પોતાનો મોબાઈલ લઈને બે ગયા હોય ખુરશી પકડી લીધે હા હા બોલે સ્માઈલ તો કરી જાય આ યુવાનો આ યુવાનો બહુ બધું કરતા હોય જે 35-40-45 વર્ષની ઉંમર વાળા વ્યક્તિ છે બરોબર થાળી પડવાની વાર જોતા હોય કે હવે કયા મુકાય કયા જાય ચાલો ને હવે જમવાની કેટલીક વાર છે બરોબર આ આજકાલના લગ્નની વાત છે બરોબર અત્યારે જે રીતે થઈ રહ્યા છે પણ બાજુમાં હજી લગ ચાલુ હોય એમ તો ન એ મોબાઈલ કાઢી શકે મારા વચ્ચે ઘરેથી ઓર્ડર હોય મોબાઈલ ની નગર હવે પછી કોઈ આપવા નહીં આવે એ મોબાઈલ કાઢે ને બરોબર બરાબર તો એક વર્ષમાં એક લગ્ન ગુરુ 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 થાય રાખતો ને એની રીતે એમનો પછી ટાઈમ તો પસાર કરવો ને વાતચીત તો કરવી ને બરાબર પછી વાતચીત થતી હોય એમાં આખા ગામની નજર આખા જાનની નજર કોની ઉપર હોય એમાં કોઈને નવા હવા લગ્ન કહીને હોય તો એની ઉપર નથી હોય અને પછી એકાબીજાને ઓળખાણ કરાવતા કે એ ઓલી છે ને જો ઓલી આવી રીતે ઓળખાણ કરાવતા હોય ઓઇલી હવે પેલા ઓઇલી નામનો શબ્દ ડિક્શનરીમાં ક્યાંય છે જ નહીં ઓઇલી નામનો શબ્દ ક્યાંય ડિક્શનરીમાં છે જ નહીં ઓઇલો ઓઇલી ઓઇલું ઓઇલા એ ઓઇલો મારો દોસ્તાર છે ઓઇલી મારી બેસ્ટ ફ્રેન્ડ છે આવું ઓઇલો ઓઇલી કઈ છે જ નહીં એની જગ્યાએ કયો શબ્દ વાપરવામાં આવે છે શુદ્ધ ગુજરાતીની વાત કરીએ તો એની જગ્યાએ પેલો પેલી પેલું પેલા પેલો પેલી પેલું પેલા જ્યારે કોઈ વસ્તુ દૂર રહેલી હોય તો એને દર્શાવવા માટે પેલો પેલી એ પેલી બેઠી તે આ બેઠી તે બરાબર નજીકમાં હોય તો આ દૂર હોય તો પેલો પેલી પેલું પેલા સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જે 6 સર્વનામો આપણે લખેલા છે આ તે પેલો પેલી પેલું પેલા તો આ સર્વનામો કેવા સર્વનામ છે દર્શક વાચક સર્વનામ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે અંગ્રેજીમાં એને ઓળખવામાં આવે છે દર્શક વાચક સર્વનામ ફરી એક વખત કોક કઈક કશું કશુંક આવા જે શબ્દો આવતા હોય અનિશ્ચિતતાનું સૂચન કરે છે
એટલે અનિશ્ચિત વાચક સર્વનામ છે પોતે જાતે પંડ સ્વયં ખુદ આવા જ શબ્દો સર્વનામ તરીકે આવે છે કે સ્વવાચક સર્વનામ તરીકે આવે છે અને આ તે પેલો પેલે પેલો પેલા જે શબ્દો સર્વનામ તરીકે આવે તો એ ક્યાં સર્વનામ તરીકે આવ્યા છે દર્શક વાચક સર્વનામ તરીકે આવેલા છે હવે સર્વનામનો ચોથો પ્રકાર જોઈએ આ ચોથો પ્રકાર સાપેક્ષ સર્વનામ સાપેક્ષ સર્વનામ સાપેક્ષ સર્વનામ એટલે એવું સર્વનામ કે જે સર્વનામ જોડીમાં આવે જોડીમાં આવે ટૂંકમાં એવું સર્વનામ કે જે આવે તો એકલું ના આવે બીજાને લઈને આવે જેને બીજાની અપેક્ષા છે એટલે બીજાની અપેક્ષા છે આવું હોય તો એકલું નથી આવતું બીજાને લઈને આવે છે એવા સર્વનામને કેવું સર્વનામ કહેવાય સાપેક્ષ સર્વનામ કહેવાય જોડીવાળું સર્વનામ આર્યા જોડીવાળા સર્વનામ જો તો જ્યાં ત્યાં જેને તેને જેમ તેમ જેવું તેનું જેવું તેવું જેને તેને જે તે આ શબ્દ આ શબ્દ વાક્યની અંદર સર્વનામ તરીકે આવે જો આવે તો તોને લઈને આવે જ્યાં આવે તો ત્યાંને લઈને આવે જ્યારે આવે તો ત્યારે લઈને આવે જેમ આવે તો તેમને લઈને આવે જેનું આવે તો તેનું લઈને આવે જે આવે તો તેને લઈને આવે જ્યારે તમે આવ્યા ત્યારે હું નીકળી ગયો હતો કયા જ્યારે ત્યારે શબ્દ છે એ કયા પ્રકારનું સર્વનામ કહેવાય સાપેક્ષ સર્વનામ કહેવાય સાપેક્ષ સર્વનામ એટલે જોડીવાળું સર્વનામ બરાબર આ બધા સર્વનામ બરાબર આ બધા સર્વનામ હવે હું બધા લખતો નથી તમે સમજી જાજો જોડીવાળા બરાબર જો તો જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ જેનું તેનું જેવું તેવું જેને તેને આ બધા સર્વનામ કેવા સર્વનામ છે સાપેક્ષ સર્વનામ છે આ સર્વનામનો ચોથો પ્રકાર આપણો પૂરો થયો ચોથો પ્રકાર પૂરો થયો બરાબર જ્યાં ન સમજાય ત્યાં પૂછી લાગજો ફટાફટ બરાબર ચલો રેડી હવે વાત કરીએ પ્રકાર નંબર 5 હજી સુધી સર્વનામના ટોપિકમાંથી એટલા બધા પ્રશ્ન નથી આવ્યા પણ જે લોકો આમાં ટેટ ટાકની પ્રિપેરેશન કરે છે અને ભાષા વિષય છે ને એને સર્વનામનો એકાદો પ્રશ્ન આવવાના ચાન્સ રહેતા હોય છે બાકી લગભગ બહુ ઓછી પરીક્ષામાં સર્વનામના પ્રશ્નો આવેલા છે હવે વાત કરીએ પાંચમો પ્રકાર પ્રશ્નવાચક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામમાં બીજું કઈ નહીં વાક્ય પ્રશ્નાર્થ હોય અને પ્રશ્નાર્થ વાક્યની અંદર જે પ્રશ્ન સૂચક શબ્દ છે ને વાક્ય પ્રશ્નાર્થ હોય અને પ્રશ્નાર્થ વાક્યમાં જે પ્રશ્ન સૂચક શબ્દ આવેલો છે ને પછી પ્રશ્ન સૂચક શબ્દ શું છે પ્રશ્નવાચક સર્વનામ છે વાક્ય પ્રશ્નાર્થ હોય અને પ્રશ્નાર્થ વાક્યમાં જે પ્રશ્ન સૂચક શબ્દ આવેલો છે પ્રશ્નવાચક સર્વનામ છે આ બધા સર્વનામ આ પ્રશ્નવાચક સર્વનામ કહેવાય કોણ ક્યારે કેટલો કેટલી કેટલું કેટલા કેમ શું બરાબર આ બધા પ્રશ્નોના આ બધા પ્રશ્નવાચક શબ્દો છે હાવ સિમ્પલ પ્રશ્નવાચક સર્વનામ સૌથી હેલા ભેલું સર્વનામ હોય ને ભાઈ તો એ કયું સર્વનામ છે પ્રશ્નવાચક સર્વનામ છે વાક્ય પ્રશ્નાર્થ હોય અને પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન સૂચક શબ્દ છે ને એ તમારું પ્રશ્નવાચક સર્વનામ પ્રશ્ન સૂચક શબ્દ પ્રશ્નવાચક સર્વનામ છે આ પાંચમો પ્રકાર હતો અને હવે છેલ્લો પ્રકાર જોઈએ આપણે છેલ્લો પ્રકાર જોઈએ છેલ્લો પ્રકાર કયો છે તો કે છેલ્લો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ હવે ભાઈ ગુજરાતીમાં સર્વનામના હાંધા હોય અને અંગ્રેજીમાં પ્રોનાઉન ભણીએ ભેગું થવાનું નથી કોઈ રીતે ભેગું થવાનું નથી કોઈ અણહાર એના છે નહીં બરાબર હાલો કે છેલ્લો પ્રકાર હવે જોઈ લઈએ એટલે સર્વનામનો ટોપિક આપણો પૂરો થઈ જાય છેલ્લો પ્રકાર જોઈએ પુરુષવાચક સર્વનામ તો પુરુષવાચક જે સર્વનામ છે પુરુષવાચક સર્વનામના ત્રણ પ્રકાર પડે છે પુરુષવાચક સર્વનામના કેટલા પ્રકાર પડે ત્રણ પ્રકાર એક પ્રથમ પુરુષ એક બીજો પુરુષ એક ત્રીજો પુરુષ ત્રણ પ્રકાર પડે છે પુરુષવાચક સર્વનામના ત્રણ પ્રકાર પડે છે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કોષ્ટક જ બનાવી નાખો એટલે ક્લિયર થાય બરાબર ચાલો ઓકે રેડી ક્લિયર પ્રથમ પુરુષની અંદર પણ પાછા ફાંટા જોઈએ તો પ્રથમ પુરુષ એક વચન અને પ્રથમ પુરુષ બહુવચન બરાબર હે ચાલો ઓકે પ્રથમ પુરુષ એક વચન ની અંદર કોણ આવશે તો કે પ્રથમ પુરુષ એક વચન ની અંદર આવશે હું અમે આ બહુવચનમાં તું તમે તે તેઓ બરાબર પછી તે તેઓ જગ્યાએ તમો ને અમો એવું હાલે રેડ તમો એ અમો ની લાગણી ને છિન્ન ભિન્ન કરી નાખી તો એ હાલે તમો ને અમો એટલે કે તમે અને અમે આનો મતલબ એવો છે તમે એ કેટલા પ્રકારનું સર્વનામ છે તો કે એ પુરુષવાચક સર્વનામ છે બીજા પુરુષનું બહુવચનનું સર્વનામ છે ફરી એક વખત રિપીટ કરું છું પુરુષવાચક સર્વનામના કેટલા પ્રકાર પડે છે પુરુષવાચક સર્વનામના ત્રણ પ્રકાર પડે છે પહેલો પુરુષ ઓકે રેડી ક્લિયર બીજો પુરુષ એટલે તમે બધા હંમેશા કોમ્યુનિકેશન થતું હોય ને વાતચીત થતી હોય પ્રત્યાયન થતો હોય સંવાદ વાટાઘાટ થતો હોય ને કોઈ જગ્યાએ તો બે પુરુષ તો હાજર હોય છે પેલો પુરુષ ને બીજો પુરુષ બોલવા વાળો સાંભળવા વાળો કોઈ દિવસ એક પુરુષના માધ્યમથી વાતચીત થતી નથી હંમેશા કોમ્યુનિકેશન થતું એટલે બે પુરુષ તો હાજર હોય હોય અને હોય પેલો પુરુષ ને બીજો પુરુષ બરાબર બોલનાર છે એ પેલો પુરુષ છે અને સાંભળનાર છે એ બીજો પુરુષ છે બોલનાર છે એ પેલો પુરુષ છે હું અમે તું તમે
પેલો પુરુષ ને બીજો પુરુષ બે ભેગા થાય ને એટલે ત્રીજા પુરુષ ની કહેતા હોય. એ તો આવા છે, આ તો એ ક્યાં રહી હોય તે કહેવાય નહીં, કે બાકી કેવાય આપણે બધે ખબર જ છે. આ તમારે કેવું નથી તો તને કહી દઉં, કેવું નથી તો તને કહી દઉં. એટલે ભારે વાર કેવું નથી તો તને કહી દઉં, તારે કેવું છે મોટે ઉપાડે તારે કેવું છે કહી દે ને જે કેવું હોય. હા ત્રીજો પુરુષ, ત્રીજો પુરુષ બરાબર. પેલો પુરુષ એટલે હું અમે, બીજો પુરુષ એટલે તું તમે, ત્રીજો પુરુષ એટલે તે તેવો, તે તેવો. રેડી ક્લિયર? ઓકે ફિનિશ. ચલો તો આ સર્વનામ હું અમે શબ્દ સર્વનામ તરીકે આવ્યું હોય તો એ પ્રથમ પુરુષ નું સર્વનામ છે, તું તમે શબ્દ સર્વનામ તરીકે આવ્યું હોય તો એ બીજા પુરુષ નું સર્વનામ છે, તે તેવો શબ્દ સર્વનામ તરીકે આવેલ હોય તો એ ત્રીજા પુરુષ નું સર્વનામ છે. સિમ્પલ સર્વનામ નો ટોપિક અહીંયા પૂરો થયો. સર્વનામ એટલે નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે અને આપણે સર્વનામ કહીએ છીએ, નામની જગ્યાએ વપરાતો શબ્દ એટલે સર્વનામ કહીએ છીએ. સર્વનામના પ્રકાર કેટલા? છ પ્રકાર. ટોટલ કેટલા પ્રકાર? છ પ્રકાર. પૂરા થઈ ગયા છે, છ પ્રકાર. ચલો હવે નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો ટાઇટલ આપી દો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, શબ્દકોશ નો ટોપિક. શબ્દકોશ નો ટોપિક. હવે શબ્દકોશ શું છે એને આપણે સમજાવીએ પેલા તો. બરોબર, દાખલા તરીકે તમે અંગ્રેજી ની અંદર કોઈ પાઠ કે કવિતા વાંચો છો, બરોબર. અંગ્રેજી ની અંદર તમે કોઈ પાઠ કે કવિતા વાંચો છો, દાખલા તરીકે દસમા ધોરણની અંગ્રેજીની બુક તમે ઉપાડી અને એમાં તમે છઠ્ઠો પાઠ વાંચવાનો શરૂ કરો, બંટીઝ બ્લુ બાઈક. પાઠ આવતો બંટીઝ બ્લુ બાઈક, ડોહીને ખોબા ઉપાડીને વહી ગયા હોય, ભાઈ ટુ વ્હીલ ડ્રાઈવર બિચારે પાડીને વહી ગયા હોય, બરોબર. ચલો ઓકે, પછી બોલો આવતો સેલ્ફિશ જાયન્ટ, સ્વાર્થી રાક્ષસ. બાળકો બગીચામાં આવે તો ફૂલડા ખીલી જાય, તા રાક્ષસ વાહે ધોડો આવે, બાળકો વયા જાય એટલે ફૂલડા મુરઝાઈ જાય, વળી પાછો બાળકો આવતા નથી, ફૂલ આવતા ના. બહુ સરસ મજાનો પાઠ આવતો અંગ્રેજી ની અંદર. માની લો અંગ્રેજી ની અંદર તમે કોઈ પાઠ વાંચો છો, બરોબર. પાઠ વાંચતા વાંચતા તમને કોઈ શબ્દ એવો આવ્યો કે જેનો અર્થ, એનું ઉચ્ચારણ તમને ખબર નથી, તો પેલું કામ તમે શું કરશો, નવનીત ની આગળના ભાગમાં શબ્દાર્થ આવતા ખબર હોય તો, નવનીત ની આગળના ભાગમાં દોઢ પનું પોણા બે પના આવી રીતના શબ્દ આપણે શબ્દાર્થ માંથી એનો અર્થ અને ઉચ્ચારણ જોવાનો પ્રયાસ છે એ કરતા. અને ન્યાયે કદાચ આપણું ભેગું ન થયું, ન્યાયે કદાચ આપણને એ શબ્દ નો અર્થ ન મળ્યો તો આપણે શું કરતા, ડિક્શનરી, ગાલાસ ડિક્શનરી નવનીત વાળાને ઉપાડીને આપણે વાંચતા, એમાંથી ગોતતા, એ શબ્દ નો મીનિંગ ગોતતા. તો અંગ્રેજી ની અંદર કોઈ શબ્દ નો અર્થ અથવા તો ઉચ્ચારણ આપણને ખબર ના હોય તો આપણે ડિક્શનરી નો સહારો લઈએ છીએ. એવી જ રીતે ગુજરાતી ભાષાની અંદર તમે કોઈ પાઠ કે કવિતા વાંચવા બેઠા, દાખલા તરીકે કવિતા વાંચો છો તમે દયારામ ની ગરબી, શ્યામ રંગ સમીપ ન જાવું, આજ થકી મારે શ્યામ રંગ સમીપ ન જાવું, બરાબર. આપણે વાત કરેલી છે આની કે ગોપી કૃષ્ણ ને પ્રેમ કરતી હોય, પણ કૃષ્ણ ગોપીને પ્રેમ નહોતો કરતો. ગોપી કૃષ્ણને પ્રેમ કરતી હતી, કૃષ્ણ ગોપીને પ્રેમ નહોતો કરતો. હા એટલે ગોપી જયારે જયારે કૃષ્ણની પાસે જતી એટલે કૃષ્ણ બોલાવે નહીં, એટલે ગોપી ખફા ખફા થઈ ગઈ, નારાજ થઈ ગઈ. તો જોઈ લેતા ને, હું આવું તો કઈ જાય તું કોઈ દી. ગોપી નારાજ થઈ ગઈ, ગોપી નારાજ થઈને ભાગી જાય છે, બરાબર. અને ગોપીએ નક્કી કર્યું કે કાના પાસે જવું નથી મારે, કૃષ્ણની પાસે ક્યારેય નથી જવું. આવું નક્કી કરી લીધું, આવું નિર્ધારિત કરી લીધું, આવું ધારી લીધું. પણ ગોપી જ્યાં જ્યાં કાળી કાળી વસ્તુ જોતી હતી ને, કાળી વસ્તુ ગોપી જ્યાં જ્યાં જોતી હતી, ન્યા ન્યા એને કૃષ્ણ દેખાતો હતો, કૃષ્ણ દેખાતો હતો. એટલે ગોપીએ નક્કી કર્યું કે કાના તારી પાસે તો મારે આવવું જ નથી, આજ પછી મારે કાળી વસ્તુ પાસે ક્યારેય નથી જવું, શ્યામ રંગ સમીપ ન જવું, આજ થકી મારે શ્યામ રંગ સમીપ ન જવું. કાળી વસ્તુ પાસે જાવ તો તું મને દેખાય ને, એ જાવ નહીં તો, હા જાવ તો તું મને દેખાય, જાવ નહીં તો દેખાવાનું હતું. એટલે ગોપી બધું ત્યાગ કરે છે, કાળી કાળી વસ્તુનો ત્યાગ કરે છે. અત્યારે તો આમાં ઘણા બ્લેક ક્લોવર ને આ રીતે જોવા મળે છે, ઇન્સ્ટામાં એવું એવું લખે છે, એવું એવું લખે, ઓલું લખવાનું આવે ને દરેક જોડી, વહી ગયા હવે પિંક કલર ના જમાના, બરાબર. હવે બ્લેક બ્લેક કાળા કેમ, કામ જ કાળા કરવાના. ગોપી નક્કી કરે છે કે જાંબુ વંત્યાક ન ખાવું, આવી રીતે બધું, કાલી કંચુકી નહીં પહેરું, જમનાના નિરમા નહીં નાવ, આવી રીતે ગોપી બધું ડિસાઈડ કરતી હોય છે. માની લો કે આ કવિતા તમે વાંચતા હતા ને, એની અંદર એક શબ્દ આવ્યો જાંબુ વંત્યાક ન ખાવું, વંત્યાક શબ્દ આવ્યો, વંત્યાક શબ્દ નો અર્થ તમને ખબર નથી, બરાબર. તો સ્વાભાવિક છે, હવે તમે પહેલા જ કામ કરશો, કવિતા કે પાઠ વાંચતા હતા તમને શબ્દ નો અર્થ ન મળ્યો એટલે તમે સીધા ગયા ટીક પણ,
શબ્દ સમજૂતી હવે સબ ટિપ્પણનું નામ ફેરવી નાખો એ લોકોએ શબ્દ સમજૂતી કરી નાખ્યું છે આપણે ભણતા ત્યાં ટિપ્પણ ટિપ્પણ આવતું આપણે ટીપી નાખ્યું એવું ટીપું કે હવે શબ્દ સમજૂતી થઈ ગયો આ ખ્યાલ બરાબર તો આપણે એની અંદર પેલા જોવાનો પ્રયાસ કરીએ એની અંદર મળી જાય તો ઠીક છે બાકી ન મળે તો તો આપણે તો સીધું સાહેબને જ પૂછતા આપણે કોઈ શબ્દકોષ ખોલવાનો પ્રયાસ નથી કર્યો બાકી એનો શબ્દકોષ આવે છે શબ્દકોષની અંદર દરેકે દરેક શબ્દના અર્થ આપેલા હોય તમારા નામ છે તો તમારા બધાના નામનો કંઈક અર્થ તો હોય છે ને કંઈક તો મિનિંગ હોય છે ને મિનિંગ વગરનું કંઈ નથી દરેકે દરેકનું નામ હોય અમારો રવિ રવિ એટલે સૂર્ય ઘરમાં સૂર્ય રાખો રવિ રવિ હાજી એવું હોય એટલે પૂરું લાઈટ ની જરૂર ન રવિ ફૂલ બ્રાઇટનેસ બરાબર તો દરેકે દરેકના નામનો કંઈક અર્થ થતો હોય અને દરેકે દરેક શબ્દના અર્થ આપણને ક્યાં આપેલા છે શબ્દકોષની અંદર આપવામાં આવેલા છે ગુજરાતી ભાષાનો પહેલામાં પહેલો શબ્દકોષ જો કોઈએ લખેલો હોય તો વીર કવિ નર્મદ લખો તો નર્મકોષ નર્મકોષ નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો આ એ જ નર્મદ છે જેણે ગુજરાતી ભાષાની અંદર ગદ્યની શરૂઆત કરાવી નર્મદ નો તો આવ્યો ને ત્યાં સુધી વાર્તા એક પદ્ય સ્વરૂપે કહેવામાં આવતી વાર્તા એક પદ્ય સ્વરૂપે કહેવામાં આવતી વાર્તા પદ્ય સ્વરૂપે કહેવાનું કામ બે વ્યક્તિઓએ બહુ જબરદસ્ત કર્યું છે એક પ્રેમાનંદ છે ને એક સામર છે બે એકબીજાના કોમ્પિટિટર હતા પ્રેમાનંદ ના આખ્યાન ને સાંભળની પદ્ય વાર્તા જયારે સાંભળની પદ્ય વાર્તા ક્યાંય ચાલુ થઈ હોય અથવા પ્રેમાનંદ નું ક્યાંય આખ્યાન ચાલુ થયું હોય એટલે માણસો પોતરા પાછળ પાછળ બે ઇજાતા સાંભળવા હલવા ના દેતા એટલી બેની ક્ષમતા હતી એટલી બેની તાકાત હતી બરાબર તો પદ્ય જ હતું નર્મદ નહોતો આવ્યો ત્યાં સુધી નર્મદ એક શિક્ષક હતો હમણાં ક્યાંક નર્મદ ના સ્ટેટમેન્ટ પૂછાણા હતા પીએસઆઈ ની પરીક્ષામાં નર્મદ ના સ્ટેટમેન્ટ પૂછાણા હતા કે નર્મદ સુરત નો હતો હા હતો જ ને નર્મદ એક શિક્ષક હા હતો જ નર્મદ એક શિક્ષક જ હતો નર્મદ બરાબર એ ચલો ઓકે તો એ જ નર્મદે ગુજરાતી ભાષાની અંદર ગદ્યની શરૂઆત કરાવી હતી ગુજરાતી ભાષાનો પેલો નિબંધ નર્મદ લખ્યો હતો મંડળી મળવાથી થતા લાભ મંડળી કોઈ મંડળ મળે કોઈ યુનિટી મળે કોઈ સંગઠન મળે તો કેવા કેવા લાભ થાય આ પેલો નિબંધ લખ્યો હતો એમને સ્ત્રી કેળવણી પાઠ આવતો આપણે દસમું ભણતા ત્યારે તમને ખબર હતું દસમા ના ગુજરાતીમાં સ્ત્રી કેળવણી દોઢપનાનો પાઠ આવતો નર્મદ નો બરાબર પેલું પાક્ષિક નર્મદ લખ્યું હતું દાંડીઓ નામનું પાક્ષિક 15 દિવસે 15 દિવસે પ્રકાશિત થતું અને પાક્ષિક તરીકે ઓળખવામાં આવે એ દાંડીઓ નર્મદ જ લખ્યું હતું બરાબર અને પેલો શબ્દકોષ આપણે જેની વાત કરીએ છીએ પેલી આત્મકથા તમને ખબર જ છે નર્મદ લખેલી છે આત્મકથા એટલે વ્યક્તિ પોતે પોતાના વિશે લખે અને આત્મકથા કહેવાય ગુજરાતી ભાષાની પેલી આત્મકથા લખવાનું શ્રેય કોને જાય છે નર્મદ ને જાય છે પેલી નર્મદ લખી હતી મારી હકીકત અને ગુજરાતી ભાષાની સૌથી શ્રેષ્ઠ આત્મકથા જો કોઈને ગણવી હોય તો એ ગાંધીજીની છે સત્યના પ્રયોગ બાપુ બધું લખ્યું છે નીટ એન્ડ ક્લીન જે હતું આત્મકથા એટલે એમાં પછી અતિશયોક્તિ ના આવવી જોઈએ જેવા હોય એવું જ લખવાનું એને સાચી ને હારી આત્મકથા કહેવાય હું એ ઘરમાં કઈ નઈ હું કે હું હેલિકોપ્ટર લઈને ક્લાસ કરવા તું રેવા તું હોય હેલિકોપ્ટર લઈને ક્લાસ કરવા જાય તું હેલિકોપ્ટર પાસે બધી સેલ્ફી પાડવાના પછી મેં પશ્ચાતાપ કર્યો બહુ મને તકલીફ થઈ હતી પછી હું પપ્પા પર બેઠો ગયો પછી બાપુએ બધું લખ્યું છે હા તો એ સાચી હારી આત્મકથા કહેવાય બરાબર કસ્તુરબા ઉપર મેં બહુ અન્યાય કર્યો છે ભલે દેશ દુનિયા માટે જે કઈ પણ કરેલું છે કસ્તુરબા ઉપર મેં બહુ અન્યાય કર્યો છે એને જે ખરેખર સમય આપવો જોતો નહીં સમય હું નથી આપી શકો એને જે કઈ મારે એની સાથે જે સહકાર આપવો જોતો હતો આ એક પણ સહકાર હું એને નથી આપી શકો બધું લખ્યું છે બાપુ સ્વીકારે છે સ્વીકારવું એ બહુ અઘરી વસ્તુ છે સ્વીકારવું એ કઈ હેલું થોડું હતી ચાલો તો શબ્દકોષની આપણે વાત કરી રહ્યા છે કે ગુજરાતી ભાષાની અંદર કોઈ શબ્દનો અર્થ ન મળે તો શબ્દકોષની અંદર આપેલો ગુજરાતી ભાષાનો સૌથી મોટા મોટો શબ્દકોષ જો કોઈ વ્યક્તિએ લખ્યો હોય તો એ લખેલો છે ભગવત ગૌમંડળ બરાબર ભગવતસિંહજીએ લખેલો ગોંડલના રાજવી ભગવતસિંહજીએ લખેલો 9 ભાગની અંદર વેચાયેલો બરાબર ચાલો આપણે જોઈએ હવે શબ્દકોષ તમારે જો શીખવો હોય તો હવે કહેવાનો મતલબ મારો એ છે એક પ્રશ્ન તલાટીની અંદર શ્યોર કન્ફર્મ એક પ્રશ્ન પૂછાવાના ચાંસરે 5 શબ્દ તમને આપી દે 5 શબ્દ આપી દે છેલ્લે સૂચના મૂકી દે કે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવતા કયો શબ્દ પહેલા આવે પછી કયો આવે અથવા તો આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો સજાવો સજાવી દીજો હરખાય બરાબર
બે ત્રણ પેટર્ન થી પ્રશ્ન પૂછ્યા તમારી કહું છું કે કઈ કઈ પેટર્ન થી લોકો પ્રશ્ન પૂછી શકે બરાબર જો તમારે શબ્દકોશ નો ક્રમ શીખવું હોય તો તમારે ત્રણ વસ્તુ શીખવી પડે ત્રણ નહીં આવો ને બે શીખો ને બે શીખો એક કલમ ખડીઓ તમારે શીખવો પડે એ કે તો આવડે જ છે એમાં કલમ ખડીયા કલમ ખડીયામાં ફેર છે રે કલમ અલગ અલગ એક ધ્વનિ નો કલમ ખડીયો અલગ છે બરાબર નાનો શબ્દકોશ નો કલમ કડીઓ અલગ છે તો કલમ કડીઓ તમારે શીખવો જોઈએ અને સાથે સાથે એક બારાક્ષરીની ઓની લાઈન શીખવાની છે હું આ પેલા કલમ કડીઓ લખું છું અડધી કલાક આ ટોપિક આવશે આરામથી ક્લિયર થઈ જાય નિરાતે જરીક જોતા જજો એટલે ક્લિયર થઈ જાય મુદ્દો બરાબર બધી બુકોની અંદર અલગ અલગ લખેલું છે નહીં ભેગું થાય બરાબર એક એક્ઝામ્પલ હું આપી તમને એવું સોલ્વ કરી બીજું એક્ઝામ્પલ આપી હું એ હું સોલ્વ કરી ત્રીજું એક્ઝામ્પલ આપી એ હું સોલ્વ કરી ચોથું તમારે કરવું જોઈએ માર્શલ અલગ છે કલમ કરીઓ બરાબર ચાલો હવે જ જ ટ હવે આપણું જે આલય રૂટિન હાલવા દો અળાએ કલમ કરીઓ પૂરો થઈ જાય અળાએ કલમ કરીઓ પૂરો થઈ જાય આ શબ્દકોષનો કલમ કરીઓ છે ક ક્ષ ખ ગ ઘ ચ છ જ ન ઝ ટ ઠ ડ ઠ ણ ક ખ દ ધ ન પ ભ ભ મ ય ર ળ વ ષ ષ ષ અ અળા પૂરો આ કલમ કરીઓ પૂરો આ કોનો કલમ કરીઓ છે પછી તો ટ થી તો પકડી લો લી બસ ઈ તો પછી તો જે રૂટિન આપણો કલમ કરીઓ છે બરાબર એક કલમ ખડીયો યાદ રાખવાનો હતો જે કલમ ખડીયો તમારી સામે છે ચાલો ઓકે અને એક યાદ રાખવાનું છે તમારે બારાક્ષરીની અની લાઈન જેવી અની લાઈન હશે ને એવી જ બધાની લાઈન હશે રેડી એટલે એક લાઈન આપણે લખી નાખી ભાઈ બાકી તો આ લાઈન થવાની છે ખરખે આખી જશે બરાબર અની લાઈન હોય લખું છું જોઈ લો અની લાઈન બારાક્ષરીની અની લાઈન બીજી વસ્તુ તમારે આ યાદ રાખવાની છે અ અમ આ ટેટ ટાટ વાળાને પણ આવવાના ચાન્સ છે રહે છે પૂરેપૂરા અ અમ અહ ત્રણ ત્રણ ના ગ્રુપ બનાવવાના છે બારાક્ષરીની અની લાઈન લખું છું તમે જરીક વ્યવસ્થિત જોતા જજો અ અમ અહ આ આમ આહ ઈ ઇમ ઈહિ રેડી બસ આવી રીતે જવાનું છે આવી રીતે જવાનું છે બરાબર આ આમ આહ મજા આવી ગયા હા હાલો ઓકે પછી રસ્વ ઈ રસ્વ ઇમ રસ્વ ઈહી ચાલો ત્રણ ત્રણ ના ગ્રુપ બનતા જાય બરાબર દીર્ઘ ઈ દીર્ઘ ઇમ દીર્ઘ ઈહી ચાલો ત્રણ ત્રણ ના ગ્રુપ બનાવતા જાઓ બરાબર રસ્વાવાળું ઉ રસ્વાવાળું ઉમ રસ્વાવાળું ઉહુ ચાલો ઓકે ત્રણ ત્રણ ના ગ્રુપ બનતા જાય ત્રણ ત્રણ ના ગ્રુપ બનતા જાય ચાલો ઓકે બરાબર આવી રીતે ત્રણ ત્રણ ના ગ્રુપ બનાવી નાખો બીજું કઈ તમારે વિશેષ આની અંદર નથી શીખવાનું એટલે આરામથી સમજાઈ જાય બરાબર એક કલમ ખડીયો યાદ રાખો એક બારાક્ષરીની અની લાઈન યાદ રાખો જેવી અની લાઈન હશે એવી બાકી બધાની લાઈન હશે બરાબર ચાલો ઓકે રેડી હવે જોઈએ નેક્સ્ટ આગળ રુ 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 સિંગલ આવશે અને હવે છે ને બે બે ના ગ્રુપ આવશે હવે ત્રણ ત્રણ ના ગ્રુપ નહીં આવે અહીંયા સુધી ત્રણ ત્રણ ના હતા અ અમ અહ આ આમ આહ રસ્વ ઈ રસ્વ ઇમ રસ્વ ઈહિ દીર્ઘ ઈ દીર્ઘ ઇમ દીર્ઘ ઈહિ રસ્વાવાળું ઉ રસ્વાવાળું ઉમ રસ્વાવાળું ઉહુ દીર્ઘાવાળું ઉ દીર્ઘાવાળું ઉમ દીર્ઘાવાળું ઉહુ રુ અહીંયા હું બી ક્લિયર હવે ડબલ ની લાઈન શરૂ થાય જોજો ભાઈ ડબલ ની લાઈન એ જો 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 ઊંધી માત્રા ઊંધી માત્ર જોવા મળતી દાખલા તરીકે જોઈએ આપણે ડોક્ટર ડોક્ટર લખો ને તો ભાઈ આમ જ લખાયું આ ડોક્ટર તમારું સાચું છે આ ડોક્ટર તમારું ખોટું છે ભાઈ આ ખોટું છે ડોક્ટર અને જ્યાં ઊંધી માત્રા હોય ને એ માત્રાનું ઉચ્ચારણ ન કરવાનું હોય આ તો આપણને બધાને ટેવ પડી ગઈ છે હેબિટ પડી ગઈ છે એટલે આપણે બોલી જાય છે ડોક્ટર બાકી ડોક્ટર કહેવાય ત્યારે ડાક્ટર કહેવાય કેમ છો ડાક્ટર સાહેબ આમ કેવું પડે તમારે આમ કેવું ડોક્ટર ન કહેવાય ડોક્ટર પણ હવે બોલીએ તો આપણને કોઈક વેહરા કે કેમ કે આખું ગામ ડોક્ટર ડોક્ટર કરતું ને આપણે ડાક્ટર બતાવીએ તો
કેમ છો ડોક્ટર સાહેબ એ તો હું છે આર્યો આર્યો આ તમારું ફેવરિટ અને કોલેજ કોલેજ આપણે કોલેજ એક્ચ્યુઅલી કોલેજ જાય બરાબર અને ખરેખર કોલેજ ના કહેવાનું કહીએ છીએ કોલેજ વચ્ચે અને કોલેજ વચ્ચે બરાબર સમજો તમે કહેવાનું ઊંધી માત્રા તો ઊંધી માત્રા એવું સૂચન કરે છે ઊંધી માત્રા એવું સૂચન કરે છે કે આ શબ્દનું ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં એક જ અર્થ થાય છે કોલેજ ને ગુજરાતીમાં કોલેજ કહેવાય અંગ્રેજીમાં કોલેજ કહેવાય ડોક્ટર ને ગુજરાતીમાં ડોક્ટર કહેવાય અંગ્રેજીમાં ડોક્ટર કહેવાય ઊંધી માત્રા એવું બતાવે છે ભાષા નિષ્ણાંત હોય ને તે ઓટોમેટિક સમજી જાય કે આનું અંગ્રેજી આ થાય છે સમજી ગયા તમે કહેવાનો મતલબ બે ભાષામાં આનું ઉચ્ચારણ સેમ જ રહે છે એમાં કોઈ ચેન્જીસ કોઈ બદલાવ આવતો નથી તો આ ઊંધી માત્રા એ બોલવાની જ ના હોય દાખલા તરીકે જોવા હરિયો અજય કયા લગુન સરોવર લાગે લેગુન લેગુન બોલાય નહીં અને લગુન જ તમારે કેવું જોઈએ ચાલો ઘરેડી ક્લિયર થઈ ગયું હવે જોઈએ પાછા આકારની આવી જાય બરાબર તો ઊંધી માત્રા એ પછી એવી ઊંધી માત્રા અને હવે મીંડા વાળો આવશે હાલો જોતા જજો હવે મીંડા વાળો આવશે પછી આયા જોઈએ આપણે ચલો કે માથે મીંડા વાળો હોય બરાબર આવી રીતે આપણે માયલા જવાનું છે ચલો ઓ આ ઊંધી માત્રા આ ઓ મીંડા વાળો આ ઊંધી માત્રા કરી નાખો પાછી બરાબર આ ઐ ઔ અને આ ઔ ની માથે પાછું મીંડું કરી નાખો આ બારાક્ષરની અની લાઈન થઈ ગઈ આ બારાક્ષરની અની લાઈન અહીંયા તમારી ક્લોઝ થઈ ગઈ છે આ અની લાઈન હતી બરાબર આ અની લાઈન છે બારાક્ષરની બે વસ્તુ તમે ખાલી યાદ રાખી લો બે વસ્તુ યાદ રાખી લો એટલે ક્લિયર થઈ જાય બે વસ્તુ તમે યાદ રાખી લો બરાબર એક કલમ ખડીયો યાદ રાખી લો એક અની લાઈન યાદ રાખી લો બરાબર આ શબ્દ કોષ પાંચ જ મિનિટ ની અંદર હવે સમજાઈ જાય કઈ આમાં પછી વિઘ્ન નહીં આવે બરાબર ચલો હવે ખાલી પાંચ જ મિનિટ ની અંદર કલમ ખડીયો અને અની લાઈન પણ અની લાઈન જરીક નિરાતે જોજો કે મિસ્ટેક ન થઈ જાય એ જરીક જોજો હવે જેવી અની લાઈન છે ને જે ઉપર એક જ જગ્યાએ ચેન્જીસ આવશે ક્યાં એવી જ કની લાઈન હશે ક હવે લખતા નથી ને સાંભળજો ક કમ કહ કા કામ કહા રસોઈ કી રસોઈ કિમ રસોઈ કી દીર્ઘઈ કી દીર્ઘઈ કિમ દીર્ઘઈ કી રસવાવાળું કુ રસવાવાળું કુમ રસવાવાળું કુ દીર્ઘાવાળું કુ દીર્ઘાવાળું કુમ દીર્ઘાવાળું કુ ક્રુ કની સાથે રૂ જોડાય ક્રુ પછી જે કેતી હતી કે ઊંધી માત્રા વાળો કે આવી રીતે આવી જવા કરે સમજી ગયા તમે કહેવાનો મતલબ સેમ જ એક રૂ છે અહીંયા શું થાય ક્રુ ક્રુ ગ્રુ ગ્રુ રેડી હાલો આવી રીતે આગળ વધશે ઉભા રહેજો હજી હજી એક બે મુદ્દા આપણે સમજીએ બારાક્ષરી તમારી સામે લખી રાખજો કલમ કરીઓ તમારી સામે લખી રાખજો હવે જેવો તમે શબ્દકોષ ખોલશો ને જેવો તમે શબ્દકોષ ખોલશો હવે નિરાતે મગજ હાવ શાંત રાખીને એટલે પૂરું થઈ જાય આપણું કામ બરાબર જેવો તમે શબ્દકોષ ખોલશો એટલે પેલા શબ્દકોષ ની અંદર કેવા શબ્દ હશે અ વાળા શબ્દ હશે શબ્દકોષ ને ખોલશો એટલે પેલા અ ની લાઈન મુજબ ના શબ્દ હશે પેલા અ વાળા શબ્દ આવશે અ ની લાઈન વાળા અ વાળા આવશે અર્ભમ ને અગરબત્તી ને અર્જણ ને અમૃતા ને અ અ અ અ થી શરૂ થવાના પછી અમ વાળા આવશે અની લાઈન મુજબ એટલે અ વાળા હશે અ વાળા જેટલા હશે એટલા બધા આવી જાય પછી અમ વાળા આવશે અંજની ને અંજલિ ને અંગ ને રેડી અમ વાળા આવશે અમ વાળા પછી અહ વાળા આવશે પછી આ વાળા આવશે આમ વાળા આવશે આહ વાળા આવશે ઈ વાળા આવશે ઈમ વાળા આવશે અની લાઈન મુજબ ના આવતા જાય સમજી ગયા તમે અની લાઈન પૂરી થાય એટલે કઈ લાઈન ના આવશે કોની લાઈન ના આવશે અની લાઈન પછી શબ્દકોષ ની અંદર શબ્દો કઈ લાઈન ના હશે કોની લાઈન ના આવશે અની લાઈન મુજબ પેલા હશે ગોઠવેલા શબ્દકોષમાં શબ્દો કેમ ગોઠવેલા હશે શબ્દકોષમાં શબ્દો પેલા અની લાઈન મુજબ ગોઠવેલો હશે પછી કોની લાઈન મુજબ ગોઠવેલો હશે કોની લાઈન પછી કઈ લાઈન મુજબ હશે ખોટો જવાબ કોની લાઈન પછી હશે ગોઠવેલ ક્યો ક્ર ક્લ અને ક્વ આ ચાર લાઈનો તમારે યાદ રાખવાની છે સાંભળજો મેન અક્ષર પછી ચાર લાઈન મેન અક્ષર પછી ચાર લાઈન મેન અક્ષર પછી ચાર લાઈન પાછું રિપીટ કરીએ જોજો ભાઈ અહીંયા જ મરી જાય છે શબ્દકોષના પ્રશ્ન આવવાના છે એ 100% ની વાત છે પેલા અ ની લાઈન મુજબ પછી ક ની લાઈન મુજબ ક ની લાઈન પછી ક ની પોતાની પર્સનલ લાઈન છે ક્યો કેમ ક્યો ક્યાં ક્યાં આપણે ના બોલતા ક્યારેક આવો ક્યારેક ઘેરે આવો ક્યારેક આવો
તો ક્યાં રે ક તો ક્યાં શબ્દ છે કઈ લાઈનનો છે કોની લાઈનનો નથી એની પોતાની પર્સનલ લાઈન છે તમે બોલતા હોય ક્રો કામડો ક્રાઉ ક્રાઉ કરે તો આ જે ક્રાઉ છે ક્રાઉ ક્રાઉ તો આ કોની લાઈનનો શબ્દ નથી ક્ર ક્રમ ક્રહ ક્રા ક્રામ કહા ક્રહા સમજી ગયા તમે અમિતાની પર્સનલ લાઈન છે મેન અક્ષર પછી ચાર લાઈન મેન અક્ષર ટૂંકમાં બારક સારીને આપણે જેવડી ધારતા હતા ને એવડી નથી જબરી નીકળી આવતો જબરી બારક સારી નીકળી ના આવતો ભાઈ ક પછી ચાર લાઈન હવે પાછો મેન અક્ષર એટલે કયો અક્ષર આવશે હવે ક્ષ બરાબર ને ભાઈ કલમ ખડીયો યાદ કરો ક્ષ આવશે અને ક્ષ પછી પાછી કેટલી લાઈન ચાર લાઈન કઈ ચાર લાઈન ક્ષ ક્ષ્ર ક્ષ્લ ક્ષ પછી પાછો મેન અક્ષર બરાબર ખ બરાબર ખ પછી પાછી કેટલી લાઈન આવશે ચાર લાઈન ખ ખ્ર ખ્લ ખ્વ તમે દાખલા તરીકે ખ્રિસ્તી બોલો ખ્રિસ્તી તો આ ખ ની લાઈન નો નથી આ ખ ની લાઈન નો નથી દોસ્ત આ કઈ લાઈન નો છે આ ખ્ર ની લાઈન નો છે એની પોતાની પર્સનલ લાઈન છે ને ખ્ર ની લાઈન છે ખ્ર ખ્રમ ખ્ર ખ્રા ખ્રામ ખ્રા ખ્રી ખ્રીમ ખ્રી ખ્રી ચલો તો કહેવાનો મતલબ એક વાર છેલ્લી વાર કહું છું છેલ્લો સુધી તો સાંભળી લેજે બરાબર શબ્દકોશ આ એમ આપણી સમજી લે ભગવત ગૌમંડળ જ લઈને આગળ રવિવારી માંથી છોડાયો છે બરાબર આવું તો જેવો શબ્દકોશ ને આપણે ખોલીએ એટલે પેલા કઈ લાઈન મુજબ ના શબ્દ આવશે એક જ વાર સમજો અની લાઈન મુજબ પછી ક ની લાઈન મુજબ પછી ક ની લાઈન મુજબ ડાયરેક્ટ શબ્દ નહીં આવે ક પછી ચાર લાઈન આવશે ક ની લાઈન મુજબ પછી ક્ર ની લાઈન મુજબ ક્લ ની લાઈન ક્વ ની લાઈન પછી ક્ષ ની લાઈન ક્ષ ની લાઈન ક્ષ્ર ની લાઈન સમજી ગયા ને ઓકે આવી રીતના આવતું જાય અ ની લાઈન મુજબ ક ની લાઈન મુજબ ક ક્ર ક્લ ક્વ ક્ષ ક્ષ ક્ષ્ર ક્ષ્લ ક્ષ્વ ખ ક્ષ ક્ષ્ર ક્ષ્લ ક્ષ્વ ગ ગ ગ્ર ગ્લ ગ્વ ગ ગ ગ્લ ગ્ર સમજી ગયા હવે જી છોટી જાય તો જો એટલે એ જાય છે ને વારી લીધું ને પણ અક્કલ લીધું હવે શબ્દ હું લખું છું આપણે તો પાંચ જ પૂછાય શરૂઆતમાં હું દસક શબ્દ લખું છું અને આપણે એને ગોઠવવાનો પ્રયાસ કરીએ દસ નહીં પૂછાય પ્રિપેરેશન લેન્ધી પ્રિપેરેશન લેન્ધી જ કરો બે સ્ટેપ આગળ લો દહ ને ગોઠવી હકે પાંચ ને ગોઠવી હકે તો પાંચ ને ગોઠવી હકે દહ ન ગોઠવી હકે અને વગરે જો હજી એક બીજી વાત કરી દઉં અહીંયા બરાબર ને આ ધ્યાન રાખજો મેન અક્ષર પછી ચાર લાઈન નું હોય છે એ ભૂલતા નહીં પાછા તમે અને વટાવું છું હવે બરાબર છતાંય આગળ 20% સ્ટુડન્ટ નું રિઝલ્ટ નથી મળવાનું એટલે હું ત્રણ એક્ઝામ્પલ હું પોતે સમજાવું છું પછી તમારે જવાબ દેવાના છે જોજો અહીંયા હજી એક વસ્તુ આપણે સમજાવી દઈએ ત્ર 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 ભાઈ એક વાત સમજી લો તમે આ ત્ર છે ને ત્ર ત્ર નામનો કોઈ અક્ષર છે જ નહીં આ ત્ર શું છે ખબર ત્ર પ્ર ખ્ર ગ્ર ત્ર તમે નીચે લીચો છે ત્ર નવો વર્ડ નથી તમે સમજ્યા ના સમજા ત્ર કોઈ નવો વર્ડ થોડો છે એ તો આપણે લખીએ આવી રીતે આ ખોટી રીતે લખીએ છીએ આવી રીતે લખાતો જ નથી ત્ર ત્ર કેમ લખાય આવી રીતે લખાય આ ત તલવાર નો ત શબ્દકોશ નકર નહીં ભેગું થાય આગળ જતા આવી રીતે પેલો અક્ષર જોવા મળે ખબર આપણે તો આવો અક્ષર જોઈએ ને નીચે આમાં જ કરી દઈએ એ જે હોય પેપર સેટર આપણે સમજી ગયા ગોટાળો વાર દઈએ પણ આ ત્રણ પેટર્ન ના છે આ ત્રણ પેટર્ન ના છે આ દ ની સાથે ક્યાંક ર જોડાયેલો હોય ને તો આ ર જોડાયેલો છે દ્ર હવે સમજી ગયા તો આની લાઈન દ પછી આવતી હશે દ પછી દ ની લાઈન દ પછી દ્ર ની લાઈન દ્ર દ્રમ દ્ર દ્રા દ્રામ દ્રહા દ્રી દ્રીમ દ્રી આની લાઈન છે ઘરની આખી અને આ કોના પછી ગોઠવવાનો થાય એ સમજી ગયા ને તમે કદાચ દ્રાક્ષ શબ્દ મૂક્યો તો કોના પછી ગોઠવવાનું થાય તમે સમજી જાજો એક બાજુ દ્રાક્ષ લખ્યું છે
અને એક બાજુ દયા ભાભી લખ્યું છે તો દયા ભાભી પહેલા કે દ્રાક્ષ પહેલા દયા ભાભી પહેલા પછી દ્રાક્ષ ને પછી ખાઈ ગયા ચલો અને ઉભા રહેજો હજી એક આની સાથે હું જોડાણું ર જોડાણું હજી એક આવી રીતનો જોવા મળે દુવ 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 એટલે એક દની સાથે વ જોડાણો છે અહીંયા વ જોડાણો છે દોસ્ત અહીંયા આ વ જોડાણો છે તમે સમજી શકો છો આ વ જોડાણો છે દની સાથે વ છે ઉભા રહેજો હજી 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 એક જોઈએ દની સાથે કે ધયે જોડાણો ઉદ્ધવ ઠાકરે લખો તમે ઉદ્ધવ ઠાકરે લખો ઉદ્ધવ ઉદ્ધવ કા ધ જોડાણો છે જો આમ લખવું પડે તમારે ઉદ્ધવ આમ લખવું પડે ઉદ્ધવ ઉદ્ધવ ઘણે આમે લખે ઉદ્ધવ મરી જ ગયો ઉદ્ધવ બરાબર આ ઉદ્ધવ અહીંયા ધની સાથે હું જોડાણું છે ધ જોડાણું છે ધની સાથે ક્યાંક ર જોડાય ક્યાંક ધની સાથે વ જોડાય ક્યાંક ધની સાથે ધ જોડાય તો આ નવા વર્ડ નથી કહેવાનો મતલબ જેમ ક્ય ક્ર ક્લ ક્વ કેની સાથે ય જોડાણો કેની સાથે ર જોડાણો કેની સાથે લ જોડાણો કેની સાથે વ જોડાણો એમાં દની સાથે ર જોડાણો લ જોડાણો આવી રીતે જોડાતા જાય ઉભારી હાજી 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 આ આ દેખે ને આમાં આપણે બહુ બોલાવા કરીએ છીએ કઈ સમજવા જ ન દે આપણને બરાબર આ એ ત્રણ ચાર પેટર્ન ના છે જોજો એ ત્રણ ચાર પેટર્ન ના છે આ સ મિલિયો છે સ મિલિયા ની સાથે લીટો જોડાય ને તે આ સ્ર બને સ્ર બને ખરેખર સ્ર શું છે ખરેખર સ્ર બીજું કઈ નથી એ આ છે આમ છે આ તો આપણે લખતા લખતા સરળ કરી નાખું આવી રીતે કરી નાખ્યું રેડી આ સ્ર સ મિલિયા પછી આનો 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 લખવાનો થાય તમે ગોઠવો ને કદાચ સ્ર વાળો શબ્દ હોય શ્રાપ તો સ મિલિયા શરણાય પછી શ્રાપ આવી છે એટલું ધ્યાન રાખજો હ પેલા શરણાય વાગે પછી આ લેવા જાય આશીર્વાદ દઈ દે કોક શ્રાપ મારે લગ્ન કરવા સુખે નહીં રહી સ્ર છે પછી જોવાય સ ની સાથે ક્યાંક વયે જોડાયેલો હોય સ્વ સ્વાન લખો તને સોબત કરતા સ્વાન ની બે બાજુનું દૂધ ખીજ્યું કરડે પીજી રીજ્યું ચાટે મુખ તો સ્વાન ભાઈ સ્વ છે અહીં સ્ર છે અહીં ર જોડાણો સ મીડિયા સાથે અહીં સ મીડિયા સાથે વ જોડાણ એટલે નવા વર્ડ નથી આવ્યા નવા વર્ડ નથી શબ્દકોશમાં આવા જ શબ્દ મૂકશે તેથી ગોઠવવામાં પ્રોબ્લેમ આવશે એટલે પેલા જ આપણે સમજી લઈએ છીએ લીઠામાં પહેલા જાય પાસે જોવો એમાં લીઠાના પહેલા પેજ ઉપર જ છે કયો શબ્દ કોનો કોનો બનેલો છે જોવો એમાં પેલા જ પેજ ઉપર છે ચલો તો હજી જોઈએ આજે હજી એક આજો નિશ્ચય 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 આમ લખતા નિશ્ચય પણ આ એ ખોટું છે આ નિશ્ચય આ ખોટું છે ભાઈ આવી રીતે લખવાનું હોય આ ની જોડાણો છે અહીંયા ર જોડાણો છે અહીંયા વ જોડાણો છે ત્રણે ત્રણ અલગ છે કેવાનો મતલબ સમજ્યા તમે હ નિશ્ચય લખો ને તમે ત્યાં જો આવી રીતના દબાવી દો કે અમને નિશ્ચય છે તો આ નિસ્વય થઈ ગયું આ નિસ્વય છે ધ્યાન રાખજો નિસ્વય છે અને આમ લખો ને તો આ નિશ્રય છે નિશ્રય નિશ્ચય નહીં નિશ્રય છે નિશ્રય અને આવી રીતે લખો તો આ નિશ્ચય છે નિશ્ચય હું નિશ્ચય કરું છું કે કલાટી બનીને બધા નિશ્ચય દ્રઢ નિર્ધાર સંકલ્પ ક્લિયર હવે શબ્દકોશ સમજીએ ચાલો હવે શબ્દને ગોઠવીએ આપણે ખબર આવી ગોઠવાઈ જાય તમારે ખાલી દોષ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે શબ્દકોશ ખોલો એટલે પેલા ઓની લાઈન મુજબ પછી કોની લાઈન મુજબ પછી ક્ય ક્ર ક્લ ક્વ ક્ષ ક્ષ્ય ક્ષ્ર ક્ષ્લ સ્વ ખ ખ્ય ખ્ર ખ્લ ખ્વ ગ ગ્ય ગ્ર ગ્લ ગ્વ ઘ ગ્ય ગ્ર ગ્લ ઘ તપશ્ચર્યા
નથી તપસ્યા નથી તપસ્યા નથી હા ઘોરા નથી તપસ્યા કરી તપસ્યા તપસ્યા ઈ નથી કરી તપસ ઈ બોલો એટલે ખબર પડી જાય કે કયો વાપરવો છે તપસ્યા તપસ્યા એશ્વર્યા ઓ સોરી તપસ્યા અને લખો જો કે છે તો બોલો ત્યારે તે લખી લેવો તો તને જવાબ મળી ગયો તપસ્ચર્ય રેડી જવાબ મળી જાય તને હાલો હવે રેડી હવે બોલ છો કે આપણે હું એ પાંચ સાત શબ્દ લખો છું બરાબર એકાદું એક્ઝામ્પલ હેલું બીજું એક્ઝામ્પલ અઘરું ત્રીજું તમારે જ કરવાનું બરાબર ત્રીજું તમારું જોઈએ હાલ ચાલો અંજની જ્ઞાનવતી ઋતુંભરા તમારે નથી લખવાનું તમારે ખાલી જોવાનું છે ઋતુંભરા કાવ્યા કૃપા ક્રમિક ક્ષમા તૃપ્તિ ત્રેવળ હાલો કેટલા લખાય છે બસ એટલા ગણાય છે આ શબ્દોને આપણે અને ધ્યાન રાખો શબ્દકોશ ની અંદર તમે શબ્દોને ગોઠવો ને બરાબર તો ભેગા ભેગા પાછા હટાવતા જવાના થાય તમારે બરાબર હટાવતા જવાના થાય એટલે રેવા નહીં દેવાનું એટલે પાછું નડે નહીં આપણે બરાબર નડે નહીં આપણને એટલે પાછું હટાવતું જવાનું ચાલો તમારે જોવાનું ખાલી એટલું જ ખાલી જોતા જાવ ને ભાઈ છેલ્લે ખાલી એટલું જોતા જાવ ને ઓની લાઈન મુજબ નામ આ શબ્દ હોય ને પેલા એને ગોતી લ્યો તો આટલા શબ્દ આવ્યા પછી આમાં ઓની લાઈન મુજબ નામે ગોતી લ્યો તો બરાબર આનો ગોતી લઈએ પેલા ઓની લાઈન નો છે હા ઓની લાઈન નો છે ઓકે રેડી જ્ઞાનવતી ઓની લાઈન માં આવે ના આવે ઋતુંભરા ઓની લાઈન માં આવે 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 રો ઓની લાઈન માં આવે હા મુકિન વેના હતા ઋતુંભરા પૂર્ણિમા બેન પકવાસા હા ચાલો કે ડાંગ ના દીદી ઋતુંભરા આવે ઓની લાઈન માં રુ આવે છે ઓની લાઈન માં અમ આવે છે ચાલો કે કાવ્યા ના આવે કૃપા ના આવે ક્રમિક ના આવે ક્ષમા ના આવે તૃપ્તિ ના આવે ત્રેવળ ઓની લાઈન માં ના તો ઓની લાઈન વાળા બે થયા ને પેલા બે ને ગોઠવી લઈએ પેલા તો આ બે માંથી જ આવશે તો હવે અમ વાળો પેલા આવશે કે રુ વાળો પેલા આવશે યસ ડેફિનેટલી પેલા આવશે અમ વાળો એટલે અંજની અને પછી હું આવશે ઋતુંભરા ચાલો આ બે ને હટાવી નાખો એટલે નડતા રહે નકર ઈ ના ઈ નડે રાખે છેલ્લે સુધી બે ગોઠવાઈ ગયા હવે અની લાઈન મુજબ ના ગોઠવી નાખા હવે કઈ લાઈન ઉપાડવાની કોની લાઈન ચાલો જોઈએ કોની લાઈન વાળા ક્યાં ક્યાં છે કોની લાઈન વાળા ક્યાં છે આ કોની લાઈન નો છે નહીં આ કોની લાઈન છે હા આ કોની લાઈન છે આ કોની લાઈન છે હા આ કોની લાઈન છે આ કોની લાઈન છે અહ 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 હલવાઈ ગયા જો એની પોતાની પર્સનલ લાઈન છે ક્રોની લાઈન નો છે ઈ ક્રોની લાઈન નો છે કોની લાઈન નો નથી ચાલો હવે કોની લાઈન નહીં તો કોની લાઈન વાળા કેટલા છે બે છે કાવ્યા અને કૃપા કાવ્યા અને કૃપામાં પેલા કોણ આવી શકે છે કાવ્યા ક્રુ વાળો પછી છે જોજો બરાબર એટલે પેલા એ લખશું આપણે કાવ્યા અને પછી લખશું આપણે અહીંયા કૃપા ચાલો કે બે ને હટાવો એટલે નડતા રહી જાય ગામમાંથી ગોતા ન જડે ભાઈ ચલો ઓકે હવે કોની લાઈન પછી કઈ લાઈન ક્યોની લાઈન વાળો કોઈ છે નહીં ક્રોની લાઈન વાળો કોઈ છે આ છે આ ક્રોની લાઈન વાળો એક જ છે એટલે કે માથાકૂટ નથી આ લખી નાખી આપણે ક્રોમિક બરાબર ચલો ઓકે અની લાઈન આવી ગઈ ક્યો ક્રો ક્લો ક્વો હવે કઈ છે નહીં ડાયરેક્ટ સીધા જાય ક્ષ ક્ષ વાળો કોઈ છે તારી ક્ષમા હાલો તો લઈ લો ક્ષમા એટલે અહીંયા આવશે હું ભાઈ ક્ષમા ચલો ત્રણ શબ્દ આપણી પાસે બચ્યા છે તૃપ્તિ ત્રેવળ અને જ્ઞાનવતી પેલા હું લખું જ્ઞાનવતી અને પછી ત્રુ કે ત્રે રેડી ને ત્રુ છે એ ત્રણની લાઈન વાળો છે અને ઓલો ત્રણની લાઈન વાળો છે તો પછી એની લાઈન હશે એટલે તૃપ્તિ પેલા પછી ત્રેવળ બસ માંડ ત્રેવળ આવી તૃપ્તિ અને ત્રેવળ પેલા તૃપ્તિ થાય પછી ત્રેવળ આવી જ્ઞાન પીપાસા ચાલો આપણે ગોઠવી દીધા બે ત્રણ રીતે આ લોકો પ્રશ્ન પૂછી શકે તમને બે ત્રણ રીતે પ્રશ્ન પૂછી શકે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા વધારે મજૂરી કરાવવી હોય તો વધારે ઢેલા કરાવવા હોય તો આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા વચ્ચે કયો આવે તો તમારે ગોઠવવાના હોય
અને ગોઠવી અને વચ્ચે કયો આવે એ કહેવાનું ડબલ કામ કરેલા આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા છેલ્લેથી ત્રીજો કયો આવે પહેલેથી બીજો કયો આવે ક્રમ ગણવાનું ભૂલી ગયા તોય ગયા ગોઠવવાના હોય એટલે કહેવાનું હોય કે પહેલેથી ત્રીજો આ છેલ્લેથી બીજો આ આ કહેવાનું હોય આ સારા કોજો તમે સમજી ગયા છો હજી એક એક્ઝામ્પલ હું આપું છું હજી એક હું ગોઠવી રહ્યો છું બીજો એક ટોપિક હજી પૂરો કરવો છે વિભક્તિનો ટોપિક આજે આપણે બરાબર હજી એક ટોપિક અને એક એક્ઝામ્પલ હજી હું આપું છું આના પછીનું એક્ઝામ્પલ તમારે કરવાનું છે નિરાશ ન કરતા હો જવાબ આપવા બધાનો જવાબ સાચો પડવો જોઈએ ક્યાંમાં અઘરું લાગે તો મને પૂછી લેજો આપણે શબ્દકોશ હવે કોઈને કે ખોટો ન પડવો જોઈએ જિંદગીમાં ક્યારેય અને હા દોસ્ત શબ્દકોશ આવડવાથી આવડી નથી ગયો અહીંયા આ સૌથી વધારે ઘાતક છે સૌથી વધારે ઘાતક જો શબ્દકોશ શીખી પ્રેક્ટિસ ન કરો તો સૌથી વધારે ઘાતક પ્રેક્ટિસ કરવી જરૂરી છે પ્રેક્ટિસ કરવાથી સ્પીડ આવશે બાકી શબ્દકોશ ગોઠવવામાં તમે 10 મિનિટનો ટાઈમ બગાડી નાખો તો પછી હું કરું પેપર ટાઈમ જ જો તમે બગાડી નાખો ગોઠવો તો 40 કે 50 એક્ઝામ્પલ તમારા આવા ગમે એવા શબ્દ લખીને ગોઠવી નાખવાના એટલે સ્પીડ આવી જાય એટલે જોયા ભેગું ખબર પડે કે આને ના ના ચાલો જાવ દે મૂકી દો બરાબર હાલો લખી આજે એક બે એક્ઝામ્પલ પ્રગતિ નથી કરવાના બે ભેગા થયા તો કોઈ દી તૈયારી કરે તો વાંધો નથી તો અહીંયા પેલો અક્ષર જો બધામાં સેમ છે પ્ર 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 પેલો સેમ હોય ને તો બીજા ને જોઈને ગોઠવવાના તો તો આમાં વ પેલા આવે તો ગ પેલા આવે ગ એટલે પેલા હું આવશે પ્રગતિ રેડી હલો ઓકે હવે જો બીજો સેમ સેમ હોય તો ત્રીજા ને જોઈને ગોઠવવાનો હણો પેલા કે ના પેલા હણો પેલા એટલે પ્રવીણ પેલા ને પ્રવીણ આપશે છેલ્લો પેલો લાગે છે કઈ વાંધો નહીં સબરી શ્રેયસ અય્યર શ્રેયસ શ્રેયસ દ્વંદ્વ અલંકાર દ્વંદ્વ સોરી સમાસ દ્વંદ્વ સમાસ દ્વિગુ દ્વિગુ આપણા શબ્દ છે સર આપણે નથી ભણતા કઈ સમાસ ચાલો જો બરાબર ત્યારબાદ નેક્સ્ટ સ્વાન શ્રદ્ધા આટલી રીત લખીએ એટલે કે માથા ઉતર નહીં શ્રદ્ધા આમ લખાવો શ્રદ્ધા ચાલો ઓકે ત્યાર પછી અગરબત્તી ક્ષય ચાલો આટલા શબ્દ આપણે લખી લેતા બહુ ભયાનક એક્ઝામ્પલ લખ્યું છે આ તમારા બધી બાબતોની ચકાસણી થાય બરાબર મેં તમને પેલા કીધું પેલું એક્ઝામ્પલ હેલું બીજું એકદમ ભયાનક બરાબર એટલે હવે જો આ ગોઠવી આપો ને તમે ગઈ તલાટીની પરીક્ષા હતી એની અંદર કદાચ એક પ્રશ્ન પૂછાણો તો આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પંખી પંખો પંખી પાંખ પક્ષી આવી રીતના શબ્દ આપ્યા હતા પાંચ જ શબ્દ આવે છઠ્ઠો શબ્દ ના આવે પાંચ જ શબ્દ આવે છઠ્ઠો ના આવે આપેલા શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવવાના પેલા આપણે જે રૂટીન કેમ જ આપવાનું છે ઓનલાઈન વાળા શબ્દ છે કોઈ ઓનલાઈન વાળો શબ્દ અગરબત્તી બસ કરી નાખી અગરબત્તી લઈએ
રવિવારી નિનો લેતા અગરબત્તી ચલો કે અગરબત્તી હટાવી નાખો ચલો વારો આવે ને હટાવતા જ એટલે લડે નહીં ઓની લાઈન મુજબ ના આવી ગયા હવે ભાઈ દોસ્ત જોવાનું છે કોની લાઈન હવે હું તો કઈ કહો જ હું તો કઈ છે નહીં બરાબર તો ભાઈ હવે એમ ભાઈ ઘણો ગોસ્તવાન ના હોય કે કોની લાઈન વાળા છે કોની લાઈન વાળા તો તો ભાઈ આમાં કેવી ભેગું થાય હા સીધા જ આવું ક્ષ એટલે હવે આવશે હું અહીંયા પેલી વસ્તુ દ વાળા છે મીંડિયા સ વાળા છે બે છે ને દ વાળા અને મીંડિયા સ વાળા તો દ અને સ માં કલમ ખડી હોય કસોટી કઈ કરી નાખે જિંદગીની કલમ ખડીયો આવડો જરૂર છે મનમાં મનમાં બોલવાનું કરી દો સ્ટાર્ટ ત થ દ દ લ પ પ ગ ભ પેલા દ આવે પછી સ આવે ઓલરેડી ઓકે પેલા દ આવે દ વાળા ક્યાં આરી આ દ પણ આયે ખરેખર દ વાળા નથી આ દ્વ વાળા છે તો એ દ્વ આયા દ્વિ દ્વ અને દ્વિ માં હું કલાવે દ્વ દ્વા સમજી દ્વ દ્વમ દ્વહ દ્વા દ્વમ દ્વહ દ્વિગુ દ્વિગુ આ બે ને હટાવી નાખો આ બે ને અહીંથી હટાવી નાખો દ્વંદ્વ દ્વિગુ બે પૂરું થઈ ગયું દ્વંદ્વ દ્વિગુ બે પૂરું હવે આવ્યા શો પેલા તો ઓલો સહા દેહાદો છે એને મૂકી દો બરાબર એટલે અહીંયા આવશે સબરી કયું ની વાત જોતી હતી રામ ની અરે ભાઈ બરાબર હવે જો સ્ર સ્વ પેલા તો સ્ર પેલા આવે કે સ્વ પેલા આવે સમજો તમે સ્ર સવિ સાથે ર પેલા જોડાય કે ર પેલા જોડાય એટલે સ્ર સ્ર માં બે છે આપણી પાસે એક સ્ર થી શરૂ થતા ને એક શ્રેય થી શરૂ થતા તો શું આવે શ્રદ્ધા અને પછી શ્રેયસ શ્રદ્ધા અને પછી આવશે શ્રેયસ તો બે વધુ આવે છે એટલે પૂતરું એક તમારે બધા ગોઠવવાનું છે આ ગોઠવજો બરાબર ત્યાં સુધીમાં જે મિત્રો અત્યારે લાઈવ જોઈ છે એક્ઝામ્પલ સોલ્વ કરો તમે ત્યાં આપણે કમેન્ટ જોઈએ જેને જે કઈ પણ પ્રશ્ન હોય તમારો કમેન્ટ સ્વરૂપે તમે આપજો તમે એક્ઝામ્પલ સોલ્વ કરો લખું છું બરાબર હાલો દુઃખ ચલો ત્રિકા ક્રમિક કંપારી ગ્રહણ જ્ઞાન જ્ઞાન આમ લખો ને આમ જ લખો જ્ઞાન તંતુ પૃથ્વી પંખી અને પ્રકાર આટલા ગોઠવો છે ચલો ઓકે જે મિત્રોને કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સ્વરૂપે આપો તમારી ચલો ઓકે જે લાઈવ અત્યારે જોઈ રહ્યા છે કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સ્વરૂપે આપો બરાબર ચલો ઓકે જોઈએ તમારી કમેન્ટ જોઈએ બે મિનિટ ચલો ઓકે વરજાન તું ઉદાહરણ સોલ્વ કર નાખ ચલો ઓકે ચલો કે કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સ્વરૂપે આપજો તમારી કમેન્ટ જ અત્યારે હું જોઉં છું જેને કઈ પ્રશ્ન હોય ચલો ઓકે અને શક્ય હોય તો જેટલા સ્ટુડન્ટ અત્યારે જોડાણા છો વિડીયોને લાઈક આપી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરો દરરોજે દરરોજ 11:15 વાગ્યે બધા મિત્રો પ્રેઝન્ટ થઈ જાજો લેક્ચર અટેન્ડ કરવા કુલદીપ આથલિયા ઓકે કુલદીપ ચલો ઓકે થેન્ક યુ રિધિ વાઘેલા ચલો ઓકે શક્ય હોય મિત્રો સુધી પહોંચાડજો અને વિડીયો ને લાઈક ના આપી હોય તો લાઈક આપી દેજો બરાબર ચલો વિડીયો ને લાઈક ના આપી હોય તો આપતા રહેજો બરાબર
દરરોજ 11:15 વાગે પ્રેઝન્ટ રહેજો અને સાંજે 8 વાગે પણ આપણે લાઈવ કરીએ છીએ અને રાતે 9 વાગે પણ લાઈવ કરીએ છીએ દિવસની અંદર 3 વખત લાઈવ લેક્ચર ચાલુ છે એટલે જે સ્ટુડન્ટને કદાચ ખબર ના હોય તો આજે જ પ્રેઝન્ટ થઈ જાજો ટેટની પ્રિપેરેશન કરતા હોય તલાટીની પ્રિપેરેશન કરતા હોય કોઈ પણ પ્રિપેરેશન કરતા હોય ચાલો હવે તમે ફટાફટ કરજો હવે હાલો ગોઠવજો હવે ચાલો અને હજી તમે બધા જોડાયેલા રહેજો હજી વિભક્તિનો ટોપિક આપણે કમ્પ્લીટ કરવાનો છે હજી આ શબ્દકોશ કમ્પ્લીટ થયું છે હજી વિભક્તિનો ટોપિક બાકી છે જો શીખવાની હોય તો બધા કનેક્ટ રહેજો બધા ચાલો હા લોકો જવાબ આપો ચરડી હાલો મૂકીએ છીએ હવે કેટલા બાકી કેટલા ને છે હજી હાલો કે વાંધો નહીં કરી નાખો બાકી હોય કરી નાખો અને શક્ય હોય એટલે ઘરે પ્રેક્ટિસ કરજો આ બધા એક્ઝામ્પલ આવા જેટલા શબ્દ મળે આવી રીતના તમને એક્ઝામ્પલો કોઈ પણ જગ્યાએ મળી જાય અને પ્રેક્ટિસ કરજો બધા બરાબર બધા વ્યવસ્થિત રીતે ગોઠવી નાખો હજી 2 મિનિટનો ટાઈમ આપું છું તમને 2 મિનિટની અંદર બધા ગોઠવી નાખો અને તમે બધા મિત્રો 2 મિનિટ માટે જોડાયેલા રહેજો 2 મિનિટ પછી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ વિભક્તિનો ટોપિક બરાબર ચલો 2 મિનિટનો ટાઈમ છે બધા ફટાફટ ગોઠવી નાખો ચોરડી કેલન બાકી હજી આર ગોઠવી નાખ ચાલો ઓકે ગોઠવીએ છીએ હવે જોજો આ ધ્યાન રાખજો તો પેલા આપણે જાવું અની લાઈન મુજબના શબ્દને ગોઠવવા તો અની લાઈન મુજબનો નથી અ નહીં અ નહીં અ નહીં અ નહીં અ નહીં અ નહીં અ વારો એક છેદ નહીં હો હોય તો કેજો ભૂલ મારી થઈ શકે ગોતવામાં ધ્યાન મારું ન પડ્યું હોય નજર કદાચ ચુકાઈ ગઈ હોય ગમે એની ભૂલ પડી શકે છે શબ્દ જોવાની ખૂબી છે ખાલી હા ભૂલ પડે તો વાંધો નહીં પણ તમને એટલી ખબર પડી જવી જોઈએ કે ક્યાં ભૂલ કરી નાખી ઓકે રેડી આ યાર અહીંયા થઈ ગઈ બસ એટલી ખબર પડી જવી જોઈએ બરાબર ચાલો કે જોઈએ જોઈએ ની અંદર હવે વાત કરીએ કોની લાઈન વાળા તો આ કોની લાઈન વાળો છે બીજો કોઈ કોની લાઈન વાળો નથી ક્રમિક એની પોતાની પર્સનલ લાઈન છે બરાબર એટલે પેલા આવશે કંપારી અને કંપારી પછી કયો આવશે ક્રમિક આવશે એટલે આ બે વહી આ ગયા હાલો ભાઈ ક્રમિક ચલો ક વાળા વહી ગયા ક્ષ વાળા કોઈ છે ક્ષ વાળા કોઈ નથી ખ જો કે જ્યાં સીધા ક્યાં જવું હવે આપણે સીધા જવું આપણે ગ બરાબર આ યાર આ ગ્ય ઓબારી જો 1 મિનિટ આ ગ્ય જ આવશે આ 1 મિનિટ સાંભળજો તમે આ ગ ની લાઈન નો નથી કેમ ગ્ય ની લાઈન છે એ તો તમારા ભાઈ હારા થયા કે આમાં એકે કોઈ ગ વાળો શબ્દ હજી નહોતો ગણપતિ કેવો કોઈ શબ્દ નહોતો નકર મુંજાત કે ગણપતિ લખું જ્ઞાન લખું બરાબર આની પોતાની પર્સનલ લાઈન છે જ્ઞાન અને ગ્ય ક્યાં આવે તમને ખબર છે હવે બરાબર ચાલો ઓકે જ્ઞાન કઈ ભૂલાય છે બાકી એક મિનિટ પેલા ય આવશે ને ય ર પછી લ વ સ હોય બરોબર દોસ્ત કલમ ખડિયાની કસોટી છે ચાલો ઓકે અહીંયા આવશે જ્ઞાન અને અહીંયા આવશે ત્યારબાદ કયો શબ્દ આવશે તો કે ત્યારબાદ શબ્દ આવશે ગ્રહણ ચાલો ગાઓ 2 મિનિટ શાંતિ રાખજો એટલે ક્લિયર થઈ જાય બરાબર ચાલો ઓકે જ્ઞાન અને ગ્રહણ આ શબ્દ ગોઠવાઈ ગયા આલા શબ્દ ગોઠવાઈ ગયા હવે સીધા જઈએ આપણે ક્યાં તો કે હવે સીધા જાઉં આપણે જ્ઞાનવત તંતુ જ્ઞાન તંતુ શબ્દ આવશે જ્ઞાન તંતુ અહીંયા સુધીમાં કેટલાનું સાચું છે અહીંયા સુધીમાં કેટલાનું સાચું છે ચલો ગ્રેડી ખોટું કેટલાનું પડી ગયું છે 1 2 3 જણાનું ખબર તો પડી ગઈ ને કેમ ખોટું પડ્યું ને ક્યાં પડ્યું ખબર પડી ગઈ ને બસ તો બીજું કઈ નહીં ભૂલ ક્યાં કરી છે એ તમને ખબર પડી જવી જોઈએ ભૂલ ક્યાં કરો છો એ તમને એ તો ખબર પડી જ જવી જોઈએ ને કે અહીંયા ઓકે રેડી હા અહીંયા આમ કરવાનું હતું મેં અહીંયા આમ કરી નાખ્યું એ ખબર પડી જવી જોઈએ હાલો ઓકે હવે જઈએ આપણે
આપણી પાસે ત છે થ છે દ છે ધ છે પ ફ બ ભ મ બધું છે આપણી પાસે જો રેડી ત્રણ શબ્દ છે આપણી પાસે એક ત એક દ અને પ કલમ ખડિયા મુજબ જાય તો પેલા હું આવે ત થ દ ધ પ ફ બ ભ મ હું આવે તો આવે ને ત એટલે પેલા હું આવશે ત્રિકાળ એટલે આ ત્રિકાળ પછી હું આવે દુખ બરાબર આ દુખ હવે જો પની લાઈન નો એટલે પંખી પછી આવશે પૃથ્વી અને પછી આવશે પ્રકાર આખું સાચું કેટલાનું છે ઓકે ભૂલ કેટલા કરી ક્યાં ક્યાં કરી તો ખબર પડી ને ક્યાં ક્યાં ભૂલ કરી તો દોસ્ત તમને ખબર પડવી જોઈએ ભાઈ કે અહીંયા ભૂલ કરી હવે આમાં પોણી કલાક આપણે આ લેક્ચર લીધો છે શબ્દકોષ નો લેક્ચર હવે જો તમે માં ભૂલ કરો તો એ વસ્તુ વ્યાજબી નથી સમજાય જાય બધાને બરાબર શક્ય એટલા એક્ઝામ્પલ ઘરે સોલ્વ કરજો અહીં વધારે એક્ઝામ્પલ સોલ્વ ના થઈ શકે વધારે એક્ઝામ્પલ આપણે અહીં સોલ્વ નહીં થઈ શકે બરાબર શક્ય એટલા એક્ઝામ્પલ ઘરે સોલ્વ કરજો હાલો કે હવે સ્ટાર્ટ કરી નવો ટોપિક જોવાય કે રમજો બે ટોપિક આજે આપણે લેક્ચર ની અંદર પૂરા કર્યા એક સર્વનામનો મુદ્દો જોઈ ગયા છીએ અને સાથે સાથે આપણે ચર્ચા કરી ગયા અત્યારે બરાબર સર્વનામ પછી શબ્દકોષ નો ટોપિક ચાલો ઓકે હવે નેક્સ્ટ મુદ્દો રેડી હવે જે પ્રશ્ન હોય મને આઈડી પૂછી લેજો કડી કરીને બરાબર હાલો જો સર્વનામ પૂરું શબ્દકોષ પૂરો હવે શબ્દકોષ ને મૂકી દો તો વધારે સારું એ પછી નિરાંતે ગોઠવજો હવે ચાલુ કરીએ વિભક્તિ બરાબર એટલે પૂરી થઈ જાય બાકી અધૂરી રહી જાય અધૂરો ટોપિક છે વિખાઈ જાય નહીં ભણવાની મજા આવે બરાબર વિભક્તિ ના ટોપિક ઉપર ચર્ચા આપણે કરીએ ગુજરાતી ભાષાની અંદર અઘરો ટોપિક જો કોઈને ગણવું હોય તો વિભક્તિ નો ટોપિક ગણી શકીએ જો કે આજના બે ટોપિક અઘરા થોડાક કહી શકીએ શબ્દકોષ નો ટોપિક એ હેલો તો ન જ કહી શકીએ ને વિભક્તિ નો ટોપિક કેમ હેલો નથી કહી શકાય બરાબર વિભક્તિ વિભક્તિ ચલો ઓકે વિભક્તિ નો ટોપિક નિરાતે સમજો વિભક્તિ બહુ થોડીક અઘરી પડે છે સ્ટુડન્ટ ને સમજવી બરાબર પણ લગભગ નહીં લાગવા દઈએ આપણે એકદમ સિમ્પલ રીતે આપણે સમજાવી દઉં અને વિભક્તિ ના પ્રશ્ન એટલા બધા હજી નથી પૂછાતા અને જે દિવસે વિભક્તિ ના પ્રશ્ન પૂછાવાના શરૂ થયા તે દિવસ થી સ્ટુડન્ટ ને પ્રોબ્લેમ પ્રોબ્લેમ જ આવશે વિભક્તિ ના નથી પૂછાતા સારું છે ક્યારેક ક્યારેક પૂછા જાય છે ભાઈ કે જોઈએ પૂછી નાખે છે ભાઈ બરાબર ટેટ ટાટ વાળા જે છે એ બધાને પૂછાય જ તો શ્યોર છે એને ભાષા સબ્જેક્ટ વાળાને તો પૂછાય જ એને તો મજા જ મજા કરવાની બધા ટોપિકમાં આનંદ જ લેવાનો છે બરાબર ચલો કે વિભક્તિ નો ટોપિક ગુજરાતી ભાષાની અંદર ટોટલ 8 વિભક્તિ જોવા મળે છે ગુજરાતી ભાષાની અંદર ટોટલ વિભક્તિની સંખ્યા કેટલી છે 8 વિભક્તિ છે બરાબર 8 વિભક્તિ છે અહીંયા કોષ્ટક બનાવું છું તમે જરીક જોઈ લેજો બરાબર કોષ્ટક આપણે એક બનાવીએ છીએ આઠ ખાનાનું કોષ્ટક આપણે બનાવીએ છીએ બરાબર ચલો ઓકે આ 8 ખાનાનું કોષ્ટક આપણે બનાવી લઈએ વિભક્તિ નંબર પહેલી વિભક્તિ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી 8 વિભક્તિ જોવા મળે છે ગુજરાતી ભાષાની અંદર 8 વિભક્તિ જોવા મળે છે બરાબર 8 વિભક્તિના બીજા નામ છે આ પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ તૃતીય વિભક્તિ ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી અને અષ્ટમી વિભક્તિ ની વાત આવે ને તો સંસ્કૃત ભાષામાં જેને જે ભાષા છે સંસ્કૃત ભાષા સમજવી બહુ અઘરી સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિ છે દેવોની ભાષા છે દેવો એ જ ભાષાની અંદર કોમ્યુનિકેશન કરતા અત્યારે સંસ્કૃત ભાષા લુપ્ત થવાની અણી ઉપર આવી ગઈ લુપ્ત નથી આવડતી ભાઈ સંસ્કૃત કોઈને એમાં આપણી જે નવી પેઢી આવી છે એ બસ ખાલી શબ્દ ભંડોળ ના આધારે ભાષાંતર કરી શકે એથી વિશેષ કઈ નથી કરી શકતા અત્યારે સંસ્કૃત ભાષા માત્ર ધાર્મિક વિધિ વિધાનો પૂરતી સીમિત બની ગઈ છે આપણા જે હિન્દુ ધર્મના ધાર્મિક વિધિ વિધાનો થાય છે હોમ હવન કર્મ કાંડ ક્રિયા કર્મ આ તે લગ્ન પ્રસંગ આ તે આ બધું જ સંસ્કૃતમાં થાય બાકી કોઈ વસ્તુ સંસ્કૃતમાં નથી થતી અને એમાં જો ને આ સમજાતું નથી એક વસ્તુ પેલા લગ્ન એમ કે 8-8 ડ્યાલતા 2-2 3-3 તો વિધિઓ કરતા અત્યારે જો લગ્ન શોર્ટ થતા જાય છે ટૂંકા થતા જાય છે બરાબર સવારે માંડવો હોય 10:30 વાગે જમણવાર હોય જાને ભેગી આવી ગઈ હોય બે થાય તો ગોલી પૂરું ફિનિશ વરરાજો જિનકીકડી સાકું લઈને આવે આપી દેવી કે હું છે પછી આવે જિનકી તલવારે હોય જિનકીકડી સાકું છીભડા મોરવા જાય ના એવું હજી જવા દે હજી સિસ્ટમ જવા દે હજી બાબા હારા બાર થાય હારા બાર ભાગતા
પછી ક્યારેક ક્યારેક તો એમ કે તૈયાર છે કે તો આવું એકદમ સ્પીડ એમ નહીં તો એ ગોર બાપા જે અદા આપણે છે બરોબર એ પેલા એ લગ્ન થતા તો બે બે શ્લોક બોલતા બરોબર હવે લગ્ન ટૂંકા થઈ ગયા તો શ્લોક તો રેડી ચાલે છે તો શ્લોક ઘટી ગયા કે શું થયું શ્લોક કટિંગ થઈ ગયા શું છે શ્લોક કોઈ સાંભળતું નથી અત્યારે બે એક જ શ્લોક સાંભળે છે કન્યા ભદ્રાવ સાવ વેશ જેસે થે સાવ બરાબર તૈયે જરીક માણસો દ્રષ્ટિપાત કરે છે બાકી ક્યાંય કઈ એ પોત પોતાના ધંધા ની અંદર બધા પડ્યા હોય છે તો સંસ્કૃત ભાષા સમજવી બહુ અઘરી ભાષા છે સંસ્કૃત ભાષા એ ડિફિકલ્ટ ભાષા થઈ ગઈ દેવનાગરી લિપિ છે આપણા ધાર્મિક વિધિ વિધાનો હજી સંસ્કૃતમાં કઈ બાકી એની જે વિભક્તિ આવતી ગુજરાતીની વિભક્તિ પણ અઘરી તો ખરી જ અઘરી તો ખરી જ આઠ વિભક્તિ છે પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી ષષ્ઠી સપ્તમી અને અષ્ટમી આઠ વિભક્તિ જોવા મળે છે આઠે આઠ વિભક્તિના બીજા બીજા નામ છે દાખલા તરીકે પહેલી વિભક્તિની વાત કરીએ આપણે તો આ વિભક્તિનું નામ છે કર્તા વિભક્તિ આ વિભક્તિનું નામ છે કર્મ વિભક્તિ આ વિભક્તિનું નામ છે કરણ વિભક્તિ ચોથી વિભક્તિનું નામ છે સંપ્રદાન વિભક્તિ સંપ્રદાન વિભક્તિ પાંચમી અપાદાન વિભક્તિ અપાદાન છઠ્ઠી સંબંધ વિભક્તિ સાતમી અધિકરણ વિભક્તિ અને આઠમી વિભક્તિનું નામ શું છે સંબોધન વિભક્તિ સંબોધન ને સંબંધ બે માં ફેર છે સંબોધન કોઈને માનવાચક સંબોધન આપીએ આપણે સંબોધન અને સંબંધ નોનીનુના સંબંધક હાઉ સિમ્પલ દોસ્ત આઠ વિભક્તિ આઠે આઠ વિભક્તિના પ્રત્યયો છે જોજો આ આઠ વિભક્તિ પેલા તો આઠે આઠ વિભક્તિના બીજા બીજા નામ છે પ્રથમા વિભક્તિનું બીજું નામ કર્તા વિભક્તિ દ્વિતીય વિભક્તિનું બીજું નામ કર્મ વિભક્તિ તૃતીય વિભક્તિનું બીજું નામ કરણ વિભક્તિ ક્યાંય પ્રથમા દ્વિતીય તૃતીય ચતુર્થી પંચમી નહીં વાપરે પ્રશ્ન પૂછશે આપેલ લીટી દોરેલ શબ્દની નીચે વિભક્તિ ઓળખાવો અને ઓપ્શનમાં મુકાય છે કર્તા કર્મ કરણ અધિકરણ અપાદાન સંપ્રદાન આવી રીતના ઓપ્શન મુકાય છે એટલે પેલી બીજી ત્રીજી નહીં મૂકી હોય ત્યાં એટલે તમારા નામ યાદ રાખવા જરૂરી બનશે અને આઠે આઠ વિભક્તિના પ્રત્યય છે જે યાદ રહે તો તમારે રાખવાના જ છે બરાબર આ પેલી વિભક્તિના પ્રત્યયની વાત કરીએ તો એ અને ને બીજી વિભક્તિના પ્રત્યય એ અને ને ત્રીજી વિભક્તિનો પ્રત્યય થી વડે દ્વારા મારફત આ ત્રીજી વિભક્તિના પ્રત્યય ચોથી વિભક્તિના પ્રત્યય થી માટે વાસ્તે કાજે સારું બરાબર કાજે અને સારું આ ચોથી વિભક્તિના પ્રત્યય છે પાંચમી વિભક્તિમાં થી માથી પરથી તેથી એથી આ છે કોના પ્રત્યય છે ભાઈ તો આ પાંચમી વિભક્તિના પ્રત્યય સંબંધ નો ની નુના આ છઠ્ઠી વિભક્તિના પ્રત્યય છે અધિકરણના માં પ્રત્યે એ આ સાતમી વિભક્તિના પ્રત્યય છે આઠમી વિભક્તિમાં હે અરે વા જી બરાબર આ છે આઠમી વિભક્તિના પ્રત્યય છે બરાબર આઠ વિભક્તિ આઠે આઠ વિભક્તિના પ્રત્યય છે આઠે આઠ વિભક્તિના પ્રત્યયો છે આર્યા અહીંયા તમારી સામે છેલ્લેથી ન દેખાતા હોય તો લીથામાં લગભગ ન હોય તો હું ફોટો સેન્ડ કરી દઈએ આપણે વોટ્સઅપ ગ્રુપ આજે બનાવી નાખીએ આપણે બરાબર અને એની અંદર સેન્ડ કરી દઈએ છે ચલો ગરડી આઠ વિભક્તિ આઠે આઠ વિભક્તિના પ્રત્યય છે રેડી આઠે આઠ વિભક્તિના પ્રત્યય છે પહેલી વિભક્તિ છે તો એના પ્રત્યય બીજી વિભક્તિ છે તો એના પ્રત્યે ત્રીજી વિભક્તિ છે એના પ્રત્યે ચોથી વિભક્તિના પ્રત્યે પાંચમી વિભક્તિના છઠ્ઠી વિભક્તિના સાતમી વિભક્તિના બરાબર લખોમાં કેમ કે આ લેક્ચર પૂરો થાય ત્યાં સુધી આ કોષ્ટક આ જ રહે રાખવાનું જ છે એને એટલે કદાચ ન દેખાતું હોય તો લખી લેજો પછી બરાબર ચલો ઓકે આઠ વિભક્તિ આઠે આઠ વિભક્તિના પ્રત્યય છે એ ને થી થકી વડે દ્વારા મારફત માટે વસ્તક આજે સારું થી માથી પરથી તેથી એ થી નો ની નું ના મા પ્રત્યે હે અરે વા જી બસ આટલા પ્રત્યય છે આહા સ્વવાચક સર્વનામ માને આઠ વિભક્તિ આઠ આઠ વિભક્તિ ના પ્રત્યય છે એમાંથી ત્રણ આવડી ગઈ હાલો હાલો બોનસ માં આવી ત્રણ આવડી ગઈ રેડી જોરી
ચોથી છઠ્ઠી આઠમી કારણ કે આના જે પ્રત્યય છે ને બીજા કોઈમાં પ્રત્યય છે નહીં માટે વાસ્તવિક આજે સારું માટે વાસ્તવિક આજે સારું જ્યારે કોઈ કોઈના માટે કઈ કરતું હોય ત્યારે ચોથી વિભક્તિમાં વાત કરતો આપણા મા બાપ બહુ મારે આપણા ઉપર આ વિભક્તિ લિવર લિવર ખેંચી લે છે મા દીકરા તારા માટે તો કરીએ આ બધું અમે આ ડાયલોગ બહુ મારે ગ્રામીણ ક્ષેત્ર ની વાત કરો છો સિટી ની મને નથી ખબર હું હોય બહુ માહોલ બરોબર ગામડા ની અંદર આપણે ઇમોશનલ આવી રીતે વધારે કરે અને આપણે માની જઈએ છીએ હા તો બાબા નથી લેવો મારો નવો મોબાઈલ બીજો હું દીકરા અમે તને ઈસ કહીએ ન લેવાય ઘડીએ 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 બરાબર હારો જો માટે વાસ્તે કાજે સારું તારા માટે તો આ બધું થાય છે તારા વાસ્તે તું કે કરવા તૈયાર છો આમાં ઘણા બોલતા હોય છોકરા બોલતા હોય છે કઈ ની પગથિયા ઉતરતા ઉતરતા સમજતા જજે બરાબર તારા વાસ્તે તો મેં ક્લાસ કરવા આવું છું હવે તું રેવા દે વયો જા તું માટે વાસ્તે કાજે સારું બરાબર કોઈના માટે દાદા રમેશ માટે સાયકલ લાવ્યા ગીતા ટીના માટે ચોકલેટ લાવી તો આ કઈ વિભક્તિ ની વાત આલે છે આ ચોથી વિભક્તિ ની વાત આલે છે માટે વાસ્તે કાજે સારું સારું માટે વાસ્તે કાજે સારું તો એ જે ચોથી વિભક્તિના પ્રત્યય છે બીજી કોઈ વિભક્તિના પ્રત્યય નથી છઠ્ઠી વિભક્તિના પ્રત્યય નોની નુના રાજાનું ઘર મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે આ તો એ આનું આ આનું તેમ બરાબર નોની નુના આ પ્રત્યય કોઈ શબ્દની નીચે અંતે આવતા હોય આ પ્રત્યય કોઈ શબ્દના અંતે આવતા હોય અને આપણે વિભક્તિ ઓળખવાની કીધી હોય આ પ્રત્યયો અહીંયા જે આપ્યા છે નોની નુના કોઈની નીચે આપેલા હોય કોઈ શબ્દની અંતે આપેલા હોય નીચે લીટી દોરેલી હોય તમારે કઈ વિભક્તિ લખવાની થાય જ્યાં તમારે લખવાની થાય છઠ્ઠી વિભક્તિ લખવાની થાય માટે વાસ્તે કાજે સારું હોય તો ચોથી નોની નુના હોય તો છઠ્ઠી હે અરે વા જી આવો કોઈ પ્રત્યય હોય તો આઠમી તમે લીધો હવે જ રામાયણ છે ને જી છે આ તો મજા આવી ગયો એમાં તો કઈ હતું નહીં કે હું તૈયાર સાહેબ તમે તો આવો કે બીવરાવી દીધા હતા વિભક્તિ અઘરી છે જઈ હાલો જો આ ક્લિયર ને રેડ એલર્ટ હાલો ઓકે હાલો એને આપણે હટાવીએ છીએ હવે આપણે એક આપણે એવી મુદ્દો લખી લે ચોથી આવડી ગઈ છઠ્ઠી આવડી ગઈ આઠમી આવડી ગઈ છેલ્લે આગળ લખીએ આપણે છ સાત વાક્ય લખીએ ને પછી તમારે એમાંથી વિભક્તિ ઓળખવાની થાય હવે જો આપણે આ બે નું કન્ફ્યુઝન સોલ્વ કરીએ ત્રીજી અને પાંચમી જો વડે દ્વારા મારફત શબ્દ આવે વડે દ્વારા મારફત શબ્દ આવે તો એ શ્યોર છે કે ત્રીજી છે બરોબર ને વડે દ્વારા મારફત શબ્દ આવે તો હું પેન વડે લખું છું બરાબર વડે દ્વારા મારફત શબ્દ આવે તો એ ત્રીજી જ વિભક્તિ છે માથી પરથી તેથી એથી શબ્દ આવે તો પાંચમી જ છે કન્ફ્યુઝન શું છે તો કે ત્રીજી વિભક્તિમાં પાંચમી વિભક્તિમાં બેમાં થી થી હલવાણો છે કન્ફ્યુઝન ત્રીજી અને પાંચમીમાં બરાબર ચલો અહીંયા અહીંયા થી નહીં આવે બરાબર ને માટે વાસ્તે કાજે સારું જ આવશે ચોથીમાં થી નહીં આવે માટે વાસ્તે કાજે સારું જ આવશે અહીંયા લખાઈ ગયેલો છે ખાલી એમનો બરાબર અહીંયા થી છે અહીંયા થી છે બે જગ્યાએ થી થી છે કોઈ શબ્દના અંત શબ્દની નીચે લીટી આપેલી છે ને છેલ્લો પ્રત્યય થી આવ્યો હે ત્રીજી કરવી પાંચમી કરવી બરાબર બે રીતે હું સમજાવું છું બે રીતે સમજાવું છું તમે સમજજો જે રીત તમને મજા આવે ને એ રીત રાખી લેજો પછી તમારે વાક્ય વાંચવાનું જો વાક્યની અંદર કોઈ સાધન વડે કોઈ ક્રિયા થતી હોય કોઈ સાધન વડે કોઈ ક્રિયા થતી હોય તો એ ત્રીજી વિભક્તિ છે રામ રાવણને બાણ થી મારે છે તો સાધનની મદદથી કોઈ ક્રિયા થાય છે ગીતા ચાકુથી સફરજન કાપે છે ચાકુથી સફરજન કાપે છે હું રિમોટ થી ચેનલ ફેરવું છું રિમોટ થી
સાધનની મદદથી કોઈ ક્રિયા થઈ રહી છે તો ત્રીજી વિભક્તિ. તો ત્રીજી વિભક્તિ અને ક્યાંકથી ક્યાંક જવાની વાત હોય, ક્યાંકથી ક્યાંક જવાની વાત હોય તો પાંચમી વિભક્તિ. તો પાંચમી વિભક્તિ વાક્ય વાંચવાનું જોઈ લેવાનું કે ક્યાંકથી ક્યાંક જાય છે અને થી છે તો પાંચમી. ક્યાંકથી ક્યાંક જાતા નથી પણ કોઈ સાધનની મદદથી કોઈ ક્રિયા થઈ રહી છે. લાઈટ થી મારા પર પ્રકાશ પાડું છું, આ સાધન છે, એની મદદથી ક્રિયા હાલે છે. દાદા અમદાવાદ થી જુનાગઢ આવી રહ્યા, દાદો ક્યાંકથી ક્યાંક જાય છે અહીંયા જો, ગોધરા થી અમદાવાદ બરાબર, અથવા અમદાવાદ થી જુનાગઢ બરાબર, રેડી ક્લિયર, ચાલો કે સિમ્પલ. અને હજી ના સમજાવ હોય કઈ વાંધો નહીં, મોજે મોજ કરો, બીજી રીતે સમજાવું. આનું તો કન્ફ્યુઝન છે જ નહીં ને, માટે વાસ્તે કાજે સારું નું કન્ફ્યુઝન તો છે જ નહીં ને, તારા માટે તો આ બધું થાય છે. તારા વાસ્તે કે કરવા તૈયાર છું તો કે તો ખરી, માટે વાસ્તે કાજે સારું, માટે વાસ્તે કાજે સારું. તો ચોથી જ છે, સોરી આપણે ભાઈ ચોથીમાં કે કન્ફ્યુઝન નથી, છઠ્ઠીમાં કે કન્ફ્યુઝન નથી, આઠમીમાં કન્ફ્યુઝન, ત્રીજી ને પાંચમી નું કન્ફ્યુઝન આપણે સોલ્વ કરીએ છીએ બરાબર. થી માંથી, સોરી થી વડે દ્વારા મારફત શબ્દ આવતા હોય તો ત્રીજી વિભક્તિ છે, પણ કોઈ સાધન ની વાત હશે. થી નું કન્ફ્યુઝન હતું, મેં સોલ્વ કરાયું, પણ હજી આમાં ઘણા ને સોલ્વ નથી થયું, 50% ને ડાઉટ છે, એટલે બીજી રીતે હું સમજાવું છું. જવા ધ્યાન આપજો, ત્રીજી વિભક્તિમાં એક થી નું જ કન્ફ્યુઝન છે બરાબર, હે થી નું જ કન્ફ્યુઝન છે. સેનાથી, આના દ્વારા તમારે પ્રશ્ન પૂછવાનો, અને આમાં તમારે પ્રશ્ન પૂછવાનો ક્યાંથી બરાબર. તમને આવી રીતે કોઈ મુદ્દો આપશે ને, આવી રીતે આપશે બરાબર, કે હું ભાવનગર થી દિલ્હી જાઉં છું, આ બીજી રીતે આઈલીટી આપી, વિભક્તિ ઓળખાવ, જો કે તમે એમને ઓળખી ગયા છો. ક્યાંકથી ક્યાંક જવાની વાત છે, એટલે આ કેટલા વિભક્તિ થઈ, પાંચમી જ થઈ, પણ એમ ન ઓળખવું, એમ ન ઓળખવું તો આવી રીતે. સેનાથી દિલ્હી જાઉં, સેનાથી જાઉં છું, સેનાથી જાઉં, સેનાથી જાઉં, જવાબ મળે છે તમને, સેનાથી જાઉં. ટ્રેન થી ક્યાં જી બોલા હે તું, ક્યાં પથારી ફેરવે હે, ટ્રેન થી જાઉં લે, આવો રેડી. સેનાથી જાય છે ખબર નથી, ક્યાંથી જાય છે, ભાવનગર થી. તો અહીંયા કેનાથી દ્વારા પ્રશ્ન શૂટ કરે ને તો પાંચમી વિભક્તિ, સેનાથી દ્વારા પ્રશ્ન શૂટ કરે તો ત્રીજી વિભક્તિ. હું કાસ્કાથી વાડ ઓળું છું, સેનાથી, ક્યાંથી તો નહીં જવાબ મળે ને, ક્યાંથી વાડ ઓળું છું એ જવાબ નહીં મળે, સેનાથી વાડ ઓળું છું, કાસ્કાથી વાડ ઓળું છું, એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ. બાકી વડે દ્વારા મારફત શબ્દ વર્જાંગ હોય, વડે દ્વારા મારફત શબ્દ હોય તો તાર ત્રીજી વિભક્તિ જ છે. માથી પરથી તેથી એથી શબ્દ હોય, આંબા પરથી કેરી પડી, તો એમાં અર્થ તો એ જ નીકળે છે, ક્યાંકથી ક્યાંક જાય છે, હું ઉપરથી હેઠો પડ્યો, એમાં ક્યાંકથી ક્યાંક ગયો જ છે, ક્યાંકથી ક્યાંક ગયો જ છે. તો ક્યાંકથી ક્યાંક જવાની ક્રિયા હોય તો પાંચમી વિભક્તિ, અને કોઈ સાધનની મદદથી કોઈ ક્રિયા થતી હોય તો એ ત્રીજી વિભક્તિ. ક્લિયર ભાઈ, સોલ્વ, ડાઉટ ક્લિયર નહીં નો. ચોથીમાં તો કઈ પ્રશ્ન જ નથી ને, થી વડે દ્વારા મારફત, સોરી માટે વાસ્તે કાજે સારું હોય તો ચોથી જ છે, માટે વાસ્તે કાજે સારું હોય તો ચોથી જ છે, નોની નું ના હોય તો એ છઠ્ઠી જ છે, હે અરે વા જી તો આઠમી જ છે. ત્રીજી અને પાંચમી નું કન્ફ્યુઝન સોલ્વ થઈ ગયું, હવે ત્રણ નું કન્ફ્યુઝન એક સાથે છે આપણે, પહેલી બીજી ને સાતમી, ત્રણ નું કન્ફ્યુઝન આપણે એક સાથે છે, એક સાથે ત્રણ નું કન્ફ્યુઝન છે, એક સાથે ત્રણ નું કન્ફ્યુઝન જોવે ની અંદર, પેલી બીજી અને હાથમી, કારણ કે આમાં એ પ્રત્યે, આમાં એ પ્રત્યે, આમાં એ પ્રત્યે, આમાં ને આમાં ને, શોર્ટ એન્ડ સ્વીટ, કઈ સમજવું જ નથી, પ્રત્યે ગયા ઘેરે એના. કોઈ વાક્ય આપ્યું છે એમાં કોઈ શબ્દ ની નીચે લીટી આપી છે, રેડી સારીક, કોઈ વાક્ય આપ્યું છે એમાં કોઈ શબ્દ ની નીચે લીટી આપી છે, સૂચના આપી દીધી તમને, વિભક્તિ ઓળખાવો, જરીક જોઈ લેજો, તો કર્તા નીચે લીટી નથી, જો કર્તા નીચે લીટી હોય તો પહેલી વિભક્તિ, જો કર્મ નીચે લીટી હોય ને તો બીજી વિભક્તિ. એ નેનું કન્ફ્યુઝન હતો ને પેલા, એ નેનું કન્ફ્યુઝન સોલ્વ કરો, નેનું કન્ફ્યુઝન પેલા સોલ્વ કરો, નેનું કન્ફ્યુઝન પેલા સોલ્વ કરો,
જો કર્તાની નીચે લે આવો કર્તા પછી લે આવતો હોય કર્તા પછી લે આવતો હોય તો કેટલામી વિભક્તિ પહેલી કર્મ પછી લે આવતો હોય તો બીજી કર્તા પછી એ હોય તો પહેલી કર્મ પછી એ હોય તો પહેલી કર્તા કર્મ પછી એ નથી બીજે જ ક્યાંક એ છે તો હાથ સમજાય કે તો એક તો ઝટકીમાં સમજાય કે નકરામાં વિઘા વેસાઈ જાય હવે પાછું રિપીટ કરું છું ભાઈ નેનું કન્ફ્યુઝન સોલ્વ થયું નેનું કન્ફ્યુઝન કર્તા પછી ને હોય તો પેલી કર્મ પછી ને હોય તો દાદાએ દાદીને માર્યા દાદીને શબ્દની નીચે લીટી છે તો કર્તા નીચે લીટી કર્મ નીચે લીટી છે કોણીએ માર્યા દાદાએ તો કર્તા તો દાદા છે હ કર્તા ધરતા દાદા હતા કોને માર્યા દાદીને કર્મ મળી ગયું ને શું અને કોને બે શબ્દ દ્વારા કર્મ મળ્યો આપણે કાલ લખાવી દીધું તમને કોને દાદીને તો કર્મ પછી ને છે લખેલા વિભક્તિ થઈ ગઈ બીજી વિભક્તિ થઈ ગઈ પાછું રિપીટ કરું છું દોસ્ત તમે સમજો નેનું કન્ફ્યુઝન છે નેનું સોલ્વ થઈ ગયું ને કર્તા પછી ને હોય તો પેલી કર્મ પછી ને હોય તો બીજી હવે એનું કન્ફ્યુઝન કર્તા પછી એ હોય તો પેલી કર્મ પછી એ હોય તો બીજી કર્તા કર્મ બે માંથી એક પછી એ ન હોય તો હું દરિયા કિનારે એ આવી ગયો પેલા તો ર પ્લસ એ બરાબર રે દરિયા કિનારે ફરવા ગયો હાથમી વિભક્તિ હતી ધ્યાન રાખજો એ હાથમી વિભક્તિ હતી દાદા એ દાદીને માર્યા એમાં દાદા એ શબ્દ ની નીચે લીટી છે દાદીને શબ્દ ની નીચે લીટી નથી કરતા વિભક્તિ થઈ ગઈ આશા રાખું છું ક્લિયર થઈ ગયો મુક્ત અને વિભક્તિ નો ટોપિક તો પછી ત્યાં પૂરો થઈ જાય વિભક્તિ નો ટોપિક તો પછી ત્યાં પૂરો થઈ જાય તો ત્રણ ટોપિક ક્લિયર થયા હવે એક્ઝામ્પલ હું મૂકી આગળ તમે સોલ્વ કરજો વ્યવસ્થિત રીતે બરાબર એક સર્વનામ પૂરું થયું વિભક્તિ પૂરું થયું અને ત્યાર પછી કયો ટોપિક પૂરો થયો શબ્દકોષ પૂરો થયો બરાબર આ ત્રણ ટોપિક આપણા અહીં ક્લિયર થઈ ગયા છે હવે આગળ ચર્ચા આપણે વધારીએ ચાલો ઓકે લાઈવ લેક્ચર આપણે જો સ્ટોપ કરીએ છીએ સાંજે 8 વાગે આવી જજો બધા મિત્રો